गुणातीतो अक्षरम ब्रह्म भगवान पुरुषोत्तमः जनो जानन्निदं सत्यम उच्यते भवबंधना। श्री स्वामी नारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। राधा कृष्ण देव नी जय। सियावर रामचंद्र भगवान नी जय। प्रमुख स्वामी महाराज नी जय। महंत स्वामी महाराज नी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव नी जय। मेघमणि परिवार द्वारा आयोजित तेमना समग्र कर्मचारी दल माटे एले के तेमना सेकेंड फेमिली माटे आ पारिवारिक कार्यक्रम जेमा पारिवारिक संस्कार अने संवादितानु संवर्धन केवी रीते थाय एवो सुंदर विषय एमणे नक्की कर्यो छे। कारण के पृथ्वीनो छेड़ो घर અને પૃથ્વીમાં ગમે ત્યાં ફરીએ પણ ઘરે આવીએ એટલે આનંદ થાય, શાંતિ થાય, હાશ થાય। એ ઘરમાં જો સંસ્કાર અને સંવાદિતતા બે હોય તો એ પરિવારમાં એ ઘરમાં રહેવાનો આપણને આનંદ આવે, અને સંસ્કાર અને સંવાદિતતા ન હોય તો ભલે કહેવા તો પરિવાર હોય પણ અશાંતિ અને અસુખ એ વર્ત્યા જ કરે। માટે પરિવાર છે એમાં સંસ્કાર અને સંવાદિતતા હોવા ખૂબ જરૂરી છે। અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, અ હાઉસ ઇઝ મેડ અપ ઓફ બ્રિક્સ એન્ડ અ હોમ ઇઝ મેડ અપ ઓફ લવ એન્ડ હાર્મની। મકાન છે એ ઈંટોનું બનેલું છે અને ઘર છે એ પ્રેમ અને સંવાદિતતાનું બનેલું છે। હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ, કે પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે, તો લગભગ 8 વર્ષ સુધી 110 દેશોમાં 1,00,000 પરિવારના સર્વે પછી હાર્વર્ડ યુનિવર્સિટીએ એવું તારણ કાઢ્યું કે ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ is to spend quality and quantity time with your near and dear ones whom you love and respect and who loves you and respects you। એટલે કે પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે કે તમારા પરિવારજનો જે છે એના જેના માટે તમને પ્રેમ અને આદર છે, અને તમારા પરિવારજનોને તમારા માટે પ્રેમ અને આદર છે એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે। એની સાથે સમય કાઢવો, બેસવું, વાતો કરવી એમાં આ આનંદ સમાયેલો છે। એટલે આવા સંશોધનોથી, આવા સર્વેથી, આવા મહાપુરુષોના વિચારોથી આપણને એક વાતની પ્રતીતિ આવે છે કે જે પરિવારોમાં સંસ્કાર અને સંવાદિતતા હશે, વર્ચ્યુઝ એન્ડ હાર્મની, એ પરિવારને પૃથ્વી સ્વર્ગ જેવી લાગશે। પણ આઈ થિંક સૌથી મોટો પ્રશ્ન તમને કદાચ મનમાં અત્યારે ઘણાને એ થતો હશે કે અમે તો સંત છીએ, અમે તો પરિવાર છોડીને આવ્યા છીએ, અમારે અમારો પોતાનો કોઈ પરિવાર નથી, વી ડોન્ટ હેવ અ બાયોલોજિકલ જનરેશન, અને આ પરિવાર સંબંધી વાત આ સંતો કઈ સમજણથી અને કેવી રીતે કરતા હશે, સ્વાભાવિક છે પ્રશ્ન થાય। કોઈ આઈટી એન્જિનિયર હોય એને તમે લાકડા લોઢા કે આ કેમિકલના ધંધામાં જોડો, એના ડિપાર્ટમેન્ટનું એ કામ કરે, તો ધીસ ઇઝ અ ક્વેશ્ચન કે હાઉ અ સેન કેન ટોક ઓન ફેમિલી વેલ્યુઝ, હાઉ કેન હી ટોક। તો એક બહુ સુંદર વાત તમને આ બાબતે કરવાની, હમણાં કોરોના દરમિયાન 2020માં એક સુંદર પુસ્તક મેં વાંચ્યું, ધ ટ્રિલિયન ડોલર કોચ। પુસ્તકનું નામ છે ટ્રિલિયન ડોલર કોચ, એટલે કે જે કોચને તમારે ટ્રિલિયન ડોલર આપવા પડે, એ કોચ કેવા હોય ને તમને શું શીખવે। તમને બહુ આશ્ચર્ય થશે કે આ ટ્રિલિયન ડોલર કોચ પુસ્તકમાં એવી વાતો લખી છે
જેમાં એક ફૂટબોલર એક ફૂટબોલ કોચે આઈટી કંપનીના એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કર્યા છે. હવે તમને આ વાત માનવામાં આવે છે? ફૂટબોલર બિલ કેમ્બેલ પછી એ ફૂટબોલ કોચ બન્યા રિટાયરમેન્ટ પછી. એમણે આઈટી કંપની જે સિલિકોન વેલીમાં છે એ આઈટી કંપની સિલિકોન વેલીમાં એમણે ઘણા બધા એક્ઝિક્યુટિવને ટ્રેન કર્યા છે, ઇન્ક્લુડિંગ લેરી પેજ ઓફ ગૂગલ, ઇન્ક્લુડિંગ સ્ટીવ જોબ્સ ઓફ એપલ. મોટી આશ્ચર્યની વાત છે. આ પુસ્તકમાં ગૂગલના વંશ સીઈઓ અને એક્ઝિક્યુટિવ ચેરમેન એરિક સ્મિથ્સ એ પોતાનો અનુભવ બિલ કેમ્બેલ સાથેનો લખે છે. આ પુસ્તકમાં ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ જોનાથન રોઝનબર્ગ એ પોતાનો અનુભવ બિલ કેમ્બેલ સાથેનો લખે છે કે અમે લોકો બિલ કેમ્બેલ પાસેથી શું શીખ્યા. બહુ સુંદર વાતો બંને એક્ઝિક્યુટિવ્સે લખી છે કે ટુ કોચ સમબડી યુ ડોન્ટ નીડ ટુ નો ધી પોલિસીઝ ઓફ ધ કંપની, ધ સ્ટ્રેટેજીઝ ઓફ ધ કંપની, ધ નો હાઉ, ધ બેકગ્રાઉન્ડ ઓફ ધ પ્રોડક્ટ્સ, યુ ડોન્ટ નીડ ટુ નો સેલ્સ એન્ડ માર્કેટિંગ. હવે આ બધી વસ્તુ તમારે જાણવી ના હોય અથવા તો જાણવાની જરૂર ના હોય એવું કહેવાતું હોય તો તમે કેવી રીતે કંપનીને એના એક્ઝિક્યુટિવને કોચ અને ટ્રેન કરી શકો. આ બંને સિનિયર એક્ઝિક્યુટિવ્સે કીધું કે અમે બિલ કેમ્બેલ પાસેથી શું શીખ્યા. તો અમે શીખ્યા કે જીવનમાં, પરિવારમાં, કંપનીમાં, કોઈ પણ ઠેકાણે પ્રગતિ માટે તમારી પ્રોડક્ટ તો ગમે તે હોય, તમારું સેલ્સ અને માર્કેટિંગ જે લેવલ ઉપર હોય, R&D તમારું જે લેવલ ઉપર થતું હોય, વોટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ યોર ડાયનામિક્સ અમંગ ધ પીપલ ઇન ધ ટીમ. જે ટીમમાં તમે આ મેઘમણી પરિવાર આખો બેઠા છો, તમારે અંદર અંદર એકબીજા સાથેના સંબંધો કેવા છે, એકબીજા પ્રત્યે પ્રેમ અને સહિષ્ણુતા કેટલી છે, એકબીજા પ્રત્યે લાગણી અને મદદ કરવાની ભાવના કેવી છે, એકબીજાની સાથે કામ કરતા કરતા ભૂલ સહન કરી લેવાની ભાવના કેટલી છે, હાઉ વેલ યુ જેલ વિથ યોર કલીગ ઇઝ ધ સિક્રેટ ઓફ ઓલ સક્સેસ. કેટલી સારી રીતે તમે તમારા સહકર્મચારીઓ સાથે હળીમળી શકો છો એ તમારી સિદ્ધિનું રહસ્ય બની જાય. હવે ક્યાં બિલ કેમ્બેલ ફૂટબોલર અને ક્યાં બધા આઈટી એક્ઝિક્યુટિવ્સ, પણ કે અમને આ શીખવાડ્યું, ડાયનામિક્સ અમોંગ ટીમ મેમ્બર્સ, ઇન્ડિવિજ્યુઅલ ગોલ્સ ઓફ ટીમ મેમ્બર્સ, ટીમ ગોલ્સ ઓફ ધ વર્કિંગ ટીમ. આ સેટ થાયને પછી R&D, સેલ્સ, માર્કેટિંગ, એડમિન, HR બધાની જાતે સેટ થાય. બીજું દ્રષ્ટાંત તમને આપું, ઓલિમ્પિક્સમાં જેટલા ગોલ્ડ મેડલ વિનર્સ છે ને એમાંથી 70-80% કોચિસ ક્યારેક ઓલિમ્પિક રમ્યા જ નથી. એટલે ખબર પડી કે અમે સંતો કેમ તમને ગાઈડ કરી શકીએ. એ લોકો ઓલિમ્પિક ના રમ્યા હોય તો પણ એના શિષ્યને ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ સુધી પહોંચાડી શકે છે. બિલ કેમ્બેલ ફૂટબોલર છે તો આઈટી એક્ઝિક્યુટિવને ટ્રેન કરી શકે છે. તમે યુરોપિયન સોકર જો, EPL, ઇંગ્લિશ પ્રીમિયર લીગ જો, તે બધી ફૂટબોલ ટીમ્સના કોચિસ ઘણા એવા છે કે જેને એ લેવલનું ફૂટબોલ રમ્યો જ નથી, પણ બહાર બેઠા બેઠા એને ગેમને બહુ સારી રીતે જોઈ, બહાર બેઠા બેઠા એમને ગેમને બહુ એનાલાઇઝ કરી. આ બધા શબ્દો યાદ રાખજો, બહાર બેઠા બેઠા ગેમને બહુ સારી રીતે જોઈ, બહાર બેઠા બેઠા એને ગેમને સારી રીતે એનાલાઇઝ કરી, બહાર બેઠા બેઠા એને ફોર્મ્યુલેશન ડિસાઇડ કર્યા, 4-3-2, 3-4-2, 3-2-4 જે ફૂટબોલના પરમ્યુટેશન્સ એન્ડ કોમ્બિનેશન્સ હોય, ઓપોનન્ટ ટીમની સ્ટ્રેન્થ અને વીકનેસ જાણી, પોતાની ટીમની સ્ટ્રેન્થ અને વીકનેસ જાણી, પોતાની ટીમની વીકનેસ કેવી રીતે દબાવી સ્ટ્રેન્થ બહાર લાવવી, સામેવાળી ટીમની વીકનેસ કેવી રીતે એક્સપોઝ કરવી અને સ્ટ્રેન્થ દબાવવી, આ બહાર બેઠા બેઠા એમણે જાણ્યું. તમે કોઈ પણ ફૂટબોલ ગેમ જોશો ને તેનો કોચ એ દિવસે 3-piece સૂટ પહેરીને બાઉન્ડરી પર ઉભો છે, જોજો, ટાઈ પહેરીને. તમને થાય કે આણે આ બધાને ટ્રેન કર્યા? પણ આ વાત, બહાર બેઠા બેઠા એને ગેમને એનાલાઇઝ વધારે સારી કરી તો ટુર્નામેન્ટ ચેમ્પિયનશિપ સુધી પહોંચાડી શકે, એમ અમે બહાર બેઠા બેઠા આ ફેમિલી લાઈફ બહુ સારી રીતે એનાલાઇઝ કરી છે. અને આ બધા કરતા મોટી વાત,
प्रमुख स्वामी महाराज एमना जीवन काल दरमियान 3.5 लाख घरों में पधरामणी करी, ए परिवार ना पुरुष सभ्यों साथे बैसीने वार्तालाप चर्चा करी, 7.5 लाख पत्रों ना लिखित उत्तर आप्या, दुनिया ना 60 देशों में 18,000 गामों ने शहरों में जाते फर्या। એટલે વ્યક્તિગત જીવન, પારિવારિક જીવન, સામાજિક જીવન, વ્યવસાયિક જીવન વિશે એમનો જે અનુભવ છે ને એ તમારી સાથે શેર કરવાનો। તો પરિવારમાં સંસ્કાર અને સંવાદિતતા એ સંબંધી વાત આપણે સમજી રહ્યા છીએ। બેઝિકલી પરિવારમાં 3 પ્રકાર હોય છે। પહેલો પ્રકાર છે જોઈન્ટ ફેમિલી, જેમાં દાદા દાદી, માતા પિતા, સંતાનો બધા ભેગા રહેતા હોય। આ પરિવારના ખૂબ લાભ છે કે પૌત્ર અને પૌત્રી દાદા દાદીના ખોળામાં બેસીને રામાયણ મહાભારત બધી સુંદર વાતો સમજી શકે, જે આપણે બધા પણ એ લાભ લીધો છે। યસ ઓર નો? જસ્ટ રેઈઝ યોર હેન્ડ્સ, લાઈક મોર ધેન 50-80% બધા હાથ ઊંચો કર્યો, પણ અનફોર્ચ્યુનેટલી આપણે આગળ કેરી ઓન નથી કર્યું। જોઈન્ટ ફેમિલીમાં કોઈ પણ વ્યક્તિ બહારથી આવે ત્યારે ઘરમાં કોઈ 1-2 વ્યક્તિ હાજર હોય એટલે હું ફને પ્રેમની અનુભૂતિ થાય। જોઈન્ટ ફેમિલીનો ત્રીજો મોટો લાભ છે કે પરિવારના સંસ્કાર અને સંવાદિતતા એ દાદા દાદી જાળવી રાખે, પાક્કું કરી અને પછી જ પૃથ્વી ઉપરથી વિદાય લે। બીજા પ્રકારનો પરિવાર છે ન્યુક્લિયર ફેમિલી। આપણે બધા ફિઝિક્સ ભણ્યા છીએ, કેમિસ્ટ્રી ભણ્યા છીએ। એક એટમ હોય, એમાં એક પ્રોટોન હોય, ઇલેક્ટ્રોન હોય અને ન્યુટ્રોન હોય। પ્રોટોન પોઝિટિવ ચાર્જ હોય અને પોતાની ઓર્બિટ હોય, ઇલેક્ટ્રોનને નેગેટિવ ચાર્જ હોય અને પોતાનું એક ઓર્બિટ હોય જુદું, અને ન્યુટ્રોન તો નાનું હોય, એની પાસે કોઈ ચાર્જ ના હોય, કોઈ ઓર્બિટ, કોઈ મુવમેન્ટ ના હોય, એ વચ્ચે બેઠું હોય, પ્રોટોન ઇલેક્ટ્રોન ફર્યા કરે। આ એટમની રચના છે। ન્યુક્લિયર ફેમિલી એટલે શું? પિતા આખો દિવસ જોબ અને બિઝનેસમાં હોય, માતા પણ કદાચ જોબ કે માં હોય અથવા તો સોશિયલાઇઝિંગમાં હોય। એટલે પિતા એટલે પ્રોટોન, એની પાસે બિઝનેસ ચાર્જ અને પોતાનું ઓર્બિટ, માતા એટલે ઇલેક્ટ્રોન, એની પાસે પોતાનો એક ચાર્જ અને પોતાનું ઓર્બિટ, કાં તો જોબ, કાં તો સોશિયલાઇઝિંગ, કાં તો કીટી પાર્ટી, અને પેલો નાનો છોકરો ન્યુટ્રોન, એની પાસે કોઈ ચાર્જ નહીં, વચ્ચે બેઠો હોય, જોયા કરે પ્રોટોન ઇલેક્ટ્રોન ફરે। પણ જેમ એટમમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ ન્યુટ્રોનની આજુબાજુ ફરે, પણ કોઈ ન્યુટ્રોનની નજીક ના આવે, ન્યુટ્રોન બેઠું બેઠું જોયા કરે કે છે આજુબાજુ પણ કોઈ નજીક નથી આવતું, એમ ન્યુક્લિયર ફેમિલીમાં માતા પિતા ભેગા ને ભેગા હોય પણ એ બાળકને સમય, પ્રેમ, હૂંફ એ મળતા ના હોય। વર્ષો પહેલા જ્યારે મુંબઈ થાણામાં રેલવે લાઈન નંખાળેલી ત્યારે એ વખતે એક જોક આવેલો કે રવિવારે સવારે એક નાના બાળકે હેપતાઈને એની માને પૂછ્યું કે માં, આ ભાઈ આપણા ઘરમાં કોણ ફરે છે? તો કે બેટા, એ તારા બાપ છે। કારણ કે સવારે પેલો બાળક ઉઠે એ પહેલા એ જોબ પર જતા રહ્યા હોય, રાત્રે જોબ પરથી આવે ત્યારે બાળક સુઈ ગયો હોય। આ એક જોક હતો, પણ કહેવાની વાત એ છે કે આવી પરિસ્થિતિ ન્યુક્લિયર ફેમિલીમાં થાય। ત્રીજા પ્રકારનું ફેમિલી છે વાયર્ડ ફેમિલી, જે અત્યારે હવે આ ગેજેટ શરૂ થયા છેલ્લા 20 વર્ષમાં, એમાં નવા પ્રકારનો એક પરિવાર ઊભો થયો। વાયર્ડ ફેમિલી પરિવારમાં બધા સાંજે રાત્રે ભેગા જ હોય, પણ બધા પોતપોતાના ગેજેટ સાથે એટેચ્ડ હોય, મોબાઈલ સાથે, લેપટોપ સાથે, ટેબ્લેટ સાથે, નજીક જ બેઠા હોય પણ અંદર અંદર વાર્તાલાપ ના થાય, દૂર પોતાના મિત્રો પરિચિતો સાથે વાર્તાલાપ ચાલુ હોય, એ બધા વાયર્ડ ફેમિલી। એના તો ઘણા બધા નુકસાન છે કે ઘરમાં બધાને ઇરિટેશન અને ફ્રસ્ટ્રેશનના લેવલ્સ હાઈ હોય। પછી આપણે જે વિષય ઉપર વાત કરીએ છીએ, સંવાદિતતા, હાર્મની એ ઘટતા જાય, કારણ કે ગેજેટેડ ફેમિલી, વાયર્ડ ફેમિલી એટલે બધાને ઇરિટેશન ને ફ્રસ્ટ્રેશન લેવલ ઊંચા જ હોય, કારણ કે ઘણી બધી ઇન્ફોર્મેશન તમે નાખો મગજમાં। વોટ ઇઝ શુગર ટુ અ ડાયાબિટિક પેશન્ટ ઇઝ લોડ્સ ઓફ ઇન્ફોર્મેશન ટુ અ હ્યુમન માઇન્ડ। ડાયાબિટિક પેશન્ટને તમે ખાંડ આપો, 1 ગ્લાસ શેરડીનો રસ પીવડાવી દો, તો એને જે અસર થાય ને, આટલી બધી ઇન્ફોર્મેશન તમે અંદર નાખો એટલે અસર થાય, એટલે પછી ઇરિટેશન ફ્રસ્ટ્રેશન વધે, પછી સંવાદિતતા રહે નહીં। ગેજેટેડ ફેમિલીમાં હોય, મોબાઈલમાં અનેક પ્રકારનું જોવે,
એટલે પછી સંસ્કાર રહે નહીં. એટલે આ ત્રણ પ્રકારના પરિવાર છે, જોઈન્ટ ફેમિલી, ન્યુક્લિયર ફેમિલી અને વાયર્ડ ફેમિલી. આપણે પ્રયત્ન કરવો કે આપણે જોઈન્ટ ફેમિલીમાં રહી શકીએ. કદાચ સ્પેસ કન્સ્ટ્રેન્ટ હોય, ઘર નાનું હોય, તો કદાચ આપણે જુદા રહીએ પણ અઠવાડિયામાં બે વખત માતા પિતા પાસે ઘરે જઈએ. અઠવાડિયે 10 દિવસ એક વખત માતા પિતા સાંજે 2-4 કલાક આવે, એ બધા કાર્યક્રમ ગોઠવવા, તો સંસ્કાર અને સંવાદિતતા ટકે. આ ત્રણમાંથી આપણે કયા પ્રકારના પરિવારમાં જીવીએ છીએ એ આપણે જાતે નક્કી કરવાનું, એમાંથી સુધારો કેવી રીતે કરવો છે એ આપણે જાતે નક્કી કરવાનું. નક્કી કરીએ તો થઈ શકે. તો સંસ્કાર અને સંવાદિતતા માટે નક્કી કરવા માટે પહેલી અગત્યની વાત શું છે? તો પહેલી અગત્યની વાત છે કે તમારે માતા પિતા તરીકે, ઘરમાં વડીલ તરીકે, સંતાનો, ઘરના તમામ સભ્યો એ સારી રીતે સંસ્કારિત થાય એનો પ્રયત્ન તમારે કરવો પડે. એજ્યુકેશન તો બહાર એને મળશે. વેન યુ આર પેઇંગ ધ ફીઝ ફોર અ ગુડ એજ્યુકેશન સિસ્ટમ, હી વિલ ગેટ. તમે એને સ્કૂલમાં એનરોલ કરી દીધો એટલે ભણી લેશે, ટ્યુશનમાં એનરોલ કરી દીધો એટલે માર્ક્સ લાવી દેશે, ક્યાંક એની કોઈ ટેલેન્ટ હોય આવડત હોય એની માટે તમે ક્યાંક એને કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં કે ક્યાંક કોચિંગમાં મૂકી દીધો એટલે એ પણ થઈ જશે. પણ સંસ્કાર તમારે આપવા પડશે. એ સારો માણસ બને, આદર્શ નાગરિક બને, ખરેખરો ભગવાનનો ભક્ત બને એની માટે તમારે પ્રયત્નશીલ થવું પડે. તો સંસ્કાર અને સંવાદિતા માટે પહેલો મુદ્દો છે માતા પિતાનો, પરિવારજનોને સંસ્કારિત કરવા માટેનો પ્રયત્ન. એ પ્રયત્ન માટે તમારે સમય આપવો પડે, એનર્જી આપવી પડે, થોડું મનગમતું મૂકવું પડે, મોજ શોખ આગા પાછા કરવા પડે. આ બધું જ યુ હેવ ટુ સેક્રિફાઈસ ટુ મેક યોર ફેમિલી વર્ચ્યુઅસ, ટુ મેક યોર ફેમિલી લીવ ઇન અ સ્ટેટ ઓફ હાર્મની. એ ભોગ આપવો પડે. માતા પિતા બન્યા એટલે ભોગ આપવાની તૈયારી રાખવાની, નહીં તો બગીચામાં જેમ ઘાસ ઉછરે એમ ઘરમાં છોકરા ઉછરે, પછી એને કોઈ સંસ્કાર રહે નહીં. તો સંસ્કાર આપવાની પહેલી વાત છે, જવાબદારી છે. એક રીડર્સ ડાયજેસ્ટમાં ઘણા વર્ષો પહેલા મેં એક વાત વાંચેલી કે એકવાર એક યંગ કપલને ત્યાં દીકરો જન્મ્યો, થોડો મોટો થયો અને બોલવા જેટલી ઉંમરનો થયો. એક દિવસ સાંજે પેલા ભાઈ છે એ ઓફિસથી આવ્યા એટલે એમના પત્ની એમના નાના બાળકને પપ્પા શબ્દ શીખવાડતી હતી, પાપા શબ્દ શીખવાડતી હતી. એટલે ભાઈ બહુ રાજી થયા કે મારી પત્નીને મારા પ્રત્યે અને મારા દીકરા પ્રત્યે કેટલો બધો પ્રેમ છે. નોર્મલી કોઈ પણ બાળક પહેલો શબ્દ શું શીખે? માં અથવા મમ્મા અથવા મમ્મી, જે કંઈ પરિવારની પ્રણાલિકા હોય. પાપા શબ્દ શીખવાડતી હતી એટલે બહુ રાજી થયા અને બાળકને શબ્દ આવડી ગયો એટલે બોલતો પણ ખરો. એક દિવસ રાત્રે 2 વાગે પેલો બાળક જાગ્યો અને રડતો હતો. હવે એને શબ્દ તો એક જ આવડતો હતો એટલે એને પાપા પાપા ચીસો પાડવા માંડી. 2-4 વખત રડ્યો અને ચીસો પાડી એટલે આ ભાઈએ એમના પત્નીને ખભો પકડીને હલાયા કે ભાઈ તું આનું ધ્યાન રાખ, આ રડે છે. એમના પત્નીએ પડખું ફેરવી લીધું કે બહુ ધ્યાનથી સાંભળો કોને બોલાવે છે, બહુ ધ્યાનથી તમે સાંભળો કોને બોલાવે છે. જેને બોલાવતા હોય ને એને એને અટેન્ડ કરવાનો, જેને બોલાવતા હોય અટેન્ડ કરવાનો. ખબર પડી પહેલો શબ્દ પપ્પા કેમ શીખવાડેલો? કેર, કન્સર્ન, કન્સિડરેશન ઇઝ ટાઈમ એન્ડ રિસ્પોન્સિબિલિટી. દરેક માતા પિતાને એવો એક એટીટ્યુડ હોવો જોઈએ કે મારે મારા સંતાનને સારામાં સારો અભ્યાસ કરાવવો છે, સારામાં સારા સંસ્કાર આપવા છે, અને એ દ્વારા સમાજનો એક આદર્શ નાગરિક તૈયાર કરવો છે અને ભગવાનનો એક સાચો ભક્ત તૈયાર કરવો છે. આ એટીટ્યુડ જો તમારો હોય ને તો તમારી નાની નાની ક્રિયા પણ તમારા સંતાનો સાથે સંસ્કાર પ્રદાન કરનારી બનશે. આ એટીટ્યુડ હશે ને તો તમારું ખુદનું વર્તન
એ પણ તમારા બાળકો માટે આદર્શ બની રહેશે અને સંસ્કાર અને સંવાદિતતા પ્રદાન કરનારું બની રહેશે. યુ બીકમ કોન્શિયસ. આ એટીટ્યુડ હોય ને તો તમે કોન્શિયસ થાઓ. એટીટ્યુડ ના હોય તો કોન્શિયસ નહીં થાઓ. છોકરા જન્મ્યા એટલે ઉછરવાના જ છે, મોટા થવાના જ છે, પણ હાઉ ડીડ યુ રેઝ ધેમ કાઉન્ટ્સ મોર. એ સંસ્કાર અને સંવાદિતતા માટેની વાત છે. તો સંસ્કારમાં શું શું સંતાનોને શીખવાડવાનું? અગેન આઈ રિપીટ વન લાઈન, શિક્ષણ માટે તમે તત્પર છો, પ્રયત્નશીલ છો અને પૂર્ણ પુરુષાર્થ કરો છો, પણ સંસ્કાર આપવામાં ઘણી જગ્યાએ ખામી રહી જાય છે. અને સેક્યુલરિઝમ છે, એના અનેકવિધ અર્થો કર્યા છે. વળી ધર્મ સંબંધી શિક્ષણ આપવામાં ઘણી નાની મોટી વિઘ્ન સંબંધી પ્રવૃત્તિઓ થાય, છતાં આઈઆઈએમ અમદાવાદે નિર્ણય લીધો કે મેનેજમેન્ટ ઇન ગીતા એ આઈએમ અમદાવાદમાં ઓફિશિયલ કોર્સ ચાલશે. ગુજરાત સરકારે નિર્ણય લીધો કે 6ઠા ધોરણથી શ્રીમદ ભગવદ્ ગીતા ભણાવાશે. ઇટ ઇઝ નોટ અ રિલિજિયસ ટેક્સ્ટ, ઇટ ઇઝ અ વે ઓફ લાઈફ. શ્રીમદ ભગવદ્ ગીતાને ધર્મગ્રંથ તરીકે નહીં, પણ જીવન જીવવાની શૈલી, વિચારધારાથી માંડીને અભિગમ, અભિગમથી માંડીને વર્તણૂક અને વર્તણૂકથી માંડીને અન્યને સહાયરૂપ થવું, ત્યાં સુધીની બધી વાતો આ ગ્રંથમાંથી શીખવા મળશે. એ એનઈપી 2020માં ઇન્ક્લુડ થયું. પણ મોટી જવાબદારી ઘરમાં પરિવારજનોની છે, વડીલોની છે. તો સંસ્કાર આપવામાં પહેલી મોટી એ વાત છે કે એના ચારિત્રનું નિર્માણ થાય. પ્રમુખ સ્વામી મહારાજ જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ અમે આ વર્ષે ઉજવી રહ્યા છીએ. અમદાવાદમાં એસજી હાઈવે ઉપર ભાડજ અને ઓંગળજ ચોકડી વચ્ચે 750 એકર જગ્યા ઉપર એક મહિનાનો ઉત્સવ થશે, ડિસેમ્બર 15 થી જાન્યુઆરી 13 સુધી. અત્યારે દુબઈમાં જે એક્સપોમાં ગ્લો ગાર્ડન્સ, એવા ભવ્ય ગ્લો ગાર્ડન્સ થશે. પ્રમુખ સ્વામી મહારાજ નું જીવન, કાર્ય, વિચારો, ભાવનાઓ, સેવાઓ ખૂબ સારી રીતે પ્રદર્શિત થશે. લગભગ 8 જેટલા ડોમ્સમાં બધા એક્ઝિબિશન્સ, ડાયરોમાસ, પ્લેસ, લાઇટ એન્ડ સાઉન્ડ શો, લાઈવ, ફેમિલી વેલ્યુઝ છે, સ્ટ્રેસ મેનેજમેન્ટ છે, આઝાદી કા અમૃત મહોત્સવ, બધા એક્ઝિબિશન્સ થશે. લગભગ 18 જેટલી નાની મોટી કોન્ફરન્સીસ થશે, ડોક્ટર્સની, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની, કંપની સેક્રેટરીઝની, જીસીસીઆઈની. બાલનગરી થશે, પ્રમુખ સ્વામી મહારાજના જીવન અને કાર્યો પર લાઇટ એન્ડ સાઉન્ડ શો થશે. કારણ કે એમને કાર્ય એવું કર્યું પૃથ્વી પર, એટલે એનો જન્મ શતાબ્દી મહોત્સવ આટલું ભવ્યતાથી ઉજવવાનો છે. 20,000 સ્વયંસેવકો માટે આખી ટેન્ટ સિટી ઊભી થશે. કોઈ મહિના માટે, 1.5 મહિના માટે, 2 મહિના માટે, 3 મહિના માટે રોકાશે. એમના વિશાળ અનુભવ પરથી, શાસ્ત્ર કથિત અભિપ્રાય પ્રમાણે અને પોતાના શાણપણથી પ્રમુખ સ્વામી મહારાજ એક વાત સરસ કરતા, હું શબ્દશઃ નહીં અક્ષરશઃ એમને ટાંકું છું. પ્રમુખ સ્વામી મહારાજ બોલતા કે ચારિત્ર દ્રઢ કરવું અને ચારિત્રવાન સમાજ તૈયાર કરવો, આ સંસ્કાર પ્રદાનમાં પ્રથમ પગથિયું. તમારા સંતાનો અને પરિવારજનોનું ચારિત્ર દ્રઢ થાય એની માટે તમારે પ્રયત્નશીલ રહેવાનું. આપણે નાનપણમાં એક સરસ કહેવત ભણ્યા છીએ, સંસ્કારમાં પહેલી વાત શું સમજીએ છીએ? કેરેક્ટર. When wealth is lost, nothing is lost. When health is lost, something is lost. But when character is lost, everything is lost. કેને ચારિત્રવાન તૈયાર કરો, નહીં તો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો, અન્ય સ્ક્રીન એક્સપોઝર્સ, એનાથી એની પણ બરબાદી નોતરશે અને પરિવારની પણ નોતરશે. હમણાં થોડા મહિના પહેલા મુંબઈમાં મલાડ વિસ્તારમાં એક 11 વર્ષના બાળકે, એના પડોશના ફ્લેટમાં રહેતી એક 9 વર્ષની છોકરીને કિડનેપ કરી અને એના પિતા પાસે રેન્સમ માંગ્યું 1 કરોડ રૂપિયાનું. હવે આ સંસ્કાર, આપણે વાત કરી છે સંસ્કાર અને સંવાદિતતાની,
કારણ કે સ્ક્રીન એક્સપોઝર છે, સોશિયલ મીડિયા એક્સપોઝર છે. ઇંગ્લેન્ડમાં એડવર્ડ નામના એક 13 વર્ષના બાળકે, અર્લી ટીનમાં કહેવાય, એને ઇન્ટરનેટ ઉપરથી એક્સપ્લોઝિવ મટીરિયલ બધું એનું રિસર્ચ કર્યું અને કોનું કોમ્બિનેશન ચાલે અને બોમ્બ બને એ પ્રયોગ કર્યો અને બનાવ્યો બોમ્બ રિમોટ સાથેનો. પછી થયું કે ફૂટશે તો એમ કરો કે તો પછી હું બહાર જઈને પછી રિમોટ દબાવું. તો ઘરમાં બોમ્બ મૂકીને બહાર બગીચામાં ગયો અને રિમોટ દબાવ્યું અને બોમ્બ ફાટ્યો. એનું ઘર તો ફૂરચે ફૂરચા થઈ ગયું, કારણ કે ત્યાં તો લાકડાના ઘર. આજુબાજુના 5-7 ઘરને પણ સખત નુકસાન થયું. 13 વર્ષના છોકરાએ ઇન્ટરનેટ ઉપરથી બોમ્બ બનાવ્યો. જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો, પ્રમુખ સ્વામી મહારાજ આ વાક્ય અનેક વખત બોલતા, તો તમારે એક દિવસ એવો આવી શકે કે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. એટલે સંસ્કાર પ્રદાન એ તમારી મુખ્ય જવાબદારી છે. લેસ ઓન મની વિલ ડુ, પરહેપ્સ અ બિટ લેસ ઓન એકેડેમિક્સ કેન ડુ, લેસ ઓન ઓપોર્ચ્યુનિટીઝ કેન ડુ, લેસ ઓન કનેક્ટિવિટી કેન ડુ, બટ લેસ ઓન કેરેક્ટર એન્ડ વર્ચ્યુઝ કેન નેવર ડુ. ડુ યુ બિલીવ, યસ ઓર નો? સેમી લાઉડલી. હજી તમારી હેડ ઓફિસ અમદાવાદ સુધી અવાજ નથી પહોંચતો. બસ એ માનવાનું કે લેસ ઓન વર્ચ્યુઝ એન્ડ લેસ ઓન કેરેક્ટર કેન નેવર ડુ વિથ માય ફેમિલી. એ ક્યારે મારે પરિવાર સાથે ન ચાલે. માટેને સંસ્કાર આપવા માટે તમારે પ્રયત્નશીલ રહેવું પડે, સમય કાઢવો પડે. 3 મિનિટ ખિસ્સામાં હાથ જવો જ જોઈએ, મોબાઈલને ટચ થવો જ જોઈએ, તો આપણે ચાર્જ રહીએ, નહીં તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ છે ને. મોબાઈલ તો જ્યારે ડિસ્ચાર્જ થવાનો હોય ત્યારે થાય. કેવા ભયંકર ડિજિટલ ડિઝીઝીસ થાય છે તમને ખબર છે? હમણાં દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં 2 ભાઈઓ, એક 19 વર્ષનો, એક કંઈક 17 વર્ષનો, સગા ભાઈઓને ઘરેથી ત્યાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ઘરેથી નીકળ્યા ત્યારે પણ એમના લેપટોપ પર ફેસબુક ચાલુ હતી, એમ્બ્યુલન્સ પરથી નીચે ઉતર્યા ત્યારે પણ ફેસબુક ચાલુ હતી, એડમિટ થયા ત્યારે પણ FB ચાલુ હતું. કારણ કે એ લોકો ફેસબુકથી અડિક્ટેડ હતા. ફેસબુક ચાલુ ના હોય ને તો એ નર્વસનેસનો અનુભવ કરે, મૂડ જેના ડાઉન થઈ જાય, એનર્જી લેવલ નેગેટિવમાં જતું રહે, ખાવાનું ભાવે નહીં, પચે નહીં, તરસ લાગી છે કે નહીં, મારે પાણી પીવાની જરૂર છે કે નહીં એની ખબર ના રહે. સો મચ એડિક્ટેડ. ડિજિટલ ડિઝીઝીસ બધા થાય છે અને ફેડ કે FAD, ફેડ, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને FAD ફેડને ઓફિશિયલી મેન્ટલ ડિસઓર્ડર તરીકે જાહેર કર્યો છે કે તમે દિવસમાં 15-25 વખત ફેસબુક ઓપન કરતા હો તો તમે માનસિક રોગના દર્દી છો. થોડા ઘણા હશે જ એટલે 10-15 વખત ઓપન કરતા હશે FB. તમે ઓપન કરો છો, તમે માનસિક રોગથી પીડાવ છો, તમે આદતી બન્યા છો, તમે વ્યસની બન્યા છો. ખાલી તમાકુના ને એના વ્યસન નથી બનતા, ડિજિટલ વ્યસનો આવે છે, ડિજિટલ ડિઝીઝ કહેવાય એને. એટલે ડિજિટલ ડિસિપ્લિન સંસ્કારના ભાગરૂપે શીખવાડવાની. આ બંને છોકરાઓને પરિવાર સાથે કોઈ સંબંધ જ નહીં. પરિવારમાં રહેતા હોય, હાર્મની જેની વાત આપણે કરીએ, સંવાદિતા કાંઈ નહીં. એને એનું ગેજેટ વાલું, એની માતા જમવા બોલાવે તો શું કહી દે, તમે તમારે જમી લો, હું મારા ટાઈમે જમી લઈશ. તો રેલવે સ્ટેશન ઉપર રહેતા એટલે રહેતા હતા ઘરમાં. રેલવે સ્ટેશન ઉપર બધા બાકડા ઉપર ભેગાઈ બેઠા હોય, બાજુ બાજુમાં હોય પ્લેટફોર્મમાં, પણ કોઈને કોઈની સાથે કોઈ નિસ્બત નહીં. ધેટ હેપન્સ ઇન ધ ફેમિલી. FAD, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. બીજો એક રોગથી ઘણા કિશોરો પીડાય છે, એને પણ હોસ્પિટલાઇઝ કરવા પડે છે. 13-13, 14-14, 15-15 વર્ષના દીકરા દીકરીઓને એ ડિઝીઝ છે, ટેન્ઝાઇટી અને ટેક્સ્ટાફ્રેનિયા. ટેન્ઝાઇટી એટલે શું? ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી, ટેક્સ્ટની ચિંતા કે અડધો કલાક થયો પણ કેમ કોઈ મને મેસેજ નથી કર્યો, એની ચિંતા. એમાં ટીનેજર્સ અને યંગસ્ટર્સને રાત્રે ઊંઘ નથી આવતી કે આજે આખા દિવસમાં મને પેલા મારા એક મિત્રે તો કંઈ સમાચાર જ ના આપ્યા, હાય ના કર્યું અને ગુડ મોર્નિંગ એ ના કર્યું.
અને રાત્રે 11 વાગે મને અપેક્ષા હતી કે આખા દિવસ મેં એનો કઈ મેસેજ નથી આવ્યો, ગુડ નાઇટ નો તો આવશે, તો એ ના આવ્યો. કેમ નહીં આવ્યો હોય, કેમ નહીં આવ્યો હોય, ઊંઘના આવે એને. એન્ઝાયટી, ટેક્સ્ટાફ્રેનિયા નામના રોગથી પીડાય છે. આ બધાને સ્લીપિંગ પિલ્સ આપવી પડે છે, આ બધાને સાયકો ટ્રીટમેન્ટ આપવી પડે છે ટીનેજર્સ અને યંગસ્ટર્સને. હવે આ સંસ્કાર કેટલા બગડ્યા પછી આમાં ક્યાં સંવાદિતતા રહે. ટેક્સ્ટાફ્રેનિયા એટલે શું ખબર છે, મારો મોબાઈલ વાઇબ્રેટ થયો હોય એવું મને લાગે છે, હા કોકનો મેસેજ આવ્યો છે એમ કહીને બહાર કાઢે ને કંઈ નથી, પાછું મૂકી દે. આને શું કહેવાય, ટેક્સ્ટાફ્રેનિયા. આ બે રોગથી પીડાય. પછી બીજો એક રોગ છે ડિજિટલ ડિઝીઝમાં, એ ફોમો, FOMO, ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. એટલે ફેસબુક ઉપર તમારા મિત્રો કોઈક પોતાના પિક્ચર અપલોડ કરે કે અમે તો ભેગા થઈ ગયા ચાર જણાને, બહુ મજા કરીને આઈસ્ક્રીમ ખાધો ને, તો આને તરત જોવે ને ફેસબુક ઉપર પોસ્ટ, એટલે તરત એને થાય કે મને કેમ નહીં બોલાયો હોય, મને કેમ જાણ નહીં કરી હોય, એ લોકો ભેગા થઈને કેટલો આનંદ કર્યો, કેટલી મજા આવી હશે, શું શું વાતો કરી હશે. એટલે બધાને ફોન કરવા માંડે, એકદમ ભેગા થયા કેવી રીતે થયા, કોણે બોલાયા હતા, સાહજિક ભેગા થઈ ગયા કે ઓર્ગેનાઇઝ હતું, ઓર્ગેનાઇઝ હતું મને કેમ ના બોલાયો, શું ખાધું, શું પીધું, શું વાતો થઈ, મારી કઈ વાત થઈ, પતી ગયો, મેં 1.5 કલાક કાઢ નાખે. પછી ન ભણવામાં મન રહે, ન પરિવારમાં મન રહે, સંસ્કાર અને સંવાદિતા બે ધોવાઈ જાય. ફિયર ઓફ મિસિંગ આઉટ, એની સામે અત્યારે યુરોપિયન અને અમેરિકન કન્ટ્રીઝમાં મુવમેન્ટ ચાલી છે. કારણ કે ફિયર ઓફ મિસિંગ આઉટમાં ટીનેજર્સ, યંગસ્ટર્સ અને એલ્ડર્સ બધાને હોસ્પિટલાઇઝ કરવા પડે છે, શોક લાગે છે. એની સામે શું મુવમેન્ટ શરૂ થઈ, ફોમો, FOMO, એની સામે જોમો, JOMO, જોમો, જોય ઓફ મિસિંગ આઉટ. કે તમે તમારા મિત્રો ભેગા થયા અને કદાચ તમને ભૂલી ગયા અને આનંદ કર્યો, તો તમારે ઘરે મમ્મી પપ્પા સાથે બેઠા ને ભાખરીને અથાણું ખાતા અને એનો ફોટો પોસ્ટ કરવાનો, મેં મજા કરી લીધી ઘરે. જોમો, આ પોઝિટિવિટી લાવવા માટે, નહીં તો આ ડિજિટલ ડિઝીઝના લીધે તમે ડિજિટલ ડિસિપ્લિન ના રાખી શકો પરિવારમાં, તો ડિજિટલ ડિપ્રેશન અત્યારે બહુ જ મોટો રોગ છે. રોજ તમને આશ્ચર્ય થશે, અતિ આશ્ચર્ય થશે, 1200 જેટલા તરુણો અને યુવાનોને ઓલ ઓવર વર્લ્ડ હોસ્પિટલાઇઝ કરવા પડે છે ડિજિટલ ડિઝીઝના લીધે. પરિવારમાં ક્યાં પછી સંસ્કાર અને સંવાદિતતા રહે. તમારે બેસીને એને ડિસિપ્લિન શીખવાડવું પડે, તમારે બેસીને આ ગેજેટ સંબંધી વિવેક શીખવાડવો પડે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે આ મોડર્ન ટેકનોલોજી, ઇન્ટરનેટ, કમ્પ્યુટર, એ બધું આશીર્વાદરૂપ છે કે શ્રાપ છે. પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસલી વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે પોતાના શાંતપણામાંથી જવાબ આપેલો. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે વિવેકથી વાપરે તો આશીર્વાદ, વિવેક ચૂકી જાય તો શ્રાપ. એ વિવેક તમારે શીખવાડવાનો ડિજિટલ વર્લ્ડ માટે, એ સંસ્કાર પ્રદાનની પ્રવૃત્તિ છે, એ તમારા પરિવારમાં સંવાદિતતા સાધશે. બાકી એને ગેજેટ વધારે વાલું છે જ, તમારી સાથે ટાઈમે જમવા નહીં બેસે, પરિવાર ભેગા બેઠો તો ત્યારે એની રૂમમાં જ બેઠો હશે. એ ડિજિટલ વિવેક તમે નક્કી કરો તો તમારા પરિવારમાં બેસીને શીખવાડી શકો. સ્ટીવ જોબ્સ, એપલ કંપનીના માલિક, જેને પૃથ્વી ઉપર આઈપેડ આપ્યું, આઈફોન આપ્યો, આઈપોડ આપ્યું, આઈક્લાઉડ આપ્યું, 2000 બિલિયન ડોલરનું રેવન્યુ છે, વિચ ઇઝ મોર દેન ધ GDP ઓફ મોર દેન 98% ઓફ ધ કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ. ઇન્ડિવિજ્યુઅલ દેશના GDP કરતા એપલનું રેવન્યુ મોટું છે. એટલે એપલ એક પોતે દેશ જ કહેવાય. દર સેકન્ડે 11 iPhone વેચાય છે પૃથ્વી ઉપર. આપણે આઈફોનની વાત શરૂઆત કરી, સ્ટીવ જોબ્સનું નામ લીધું અને 1 મિનિટ થઈ, 60 સેકન્ડ થઈ, એટલે 60 × 11, 660 iPhone વેચાઈ ગયા. આઈપેડ ને આઈપોડ ને બધું જુદું. હા, પૃથ્વી પર જેટલા આઈફોન છે ને ઢગલો કરો એટલે પેરિસમાં આઈફિલ ટાવર જેટલા થાય એનો ઢગલો. સ્ટીવ જોબ્સ
નું 56 વર્ષે કેન્સર થી મૃત્યુ થયું. પછી એમના ખાસ બાળપણના મિત્ર અને એક બહુ જ સારા પત્રકાર નિક બિલ્ટને એમનું જીવનચરિત્ર લખ્યું છે. જીવનચરિત્રનું નામ છે સ્ટીવ જોબ્સ, કારણ કે એ જ બ્રાન્ડ નેમ હતું. આ પુસ્તકમાં એમણે એક વાત લખી છે કે એક દિવસ સ્ટીવ જોબ્સે મને પરિવાર સાથે ઘરે રાત્રિ ભોજન માટે નિમંત્રણ આપ્યું અને અમે ગયા. એટલે અમે બંને પરિવાર ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને ભોજન કરતા હતા. નિક બિલ્ટને સ્ટીવ જોબ્સની દીકરી 13 વર્ષની, એમનો દીકરો 11 વર્ષનો, બંનેને પૂછ્યું કે ચિલ્ડ્રન વિચ આઈફોન ડુ યુ યુઝ, તમે કયો આઈફોનનો ઉપયોગ કરો છો. એટલે બંને છોકરાઓ તો બિચારા નીચે જોઈ અને જમવાનું ચાલુ રાખ્યું. એને સ્ટીવ જોબ્સને પૂછ્યું કે તારા દીકરાઓ સંતાનો એ કયો આઈફોન વાપરે છે. હું તો એમ સમજતો હતો કે તારા ઘરની બધી ઇન્ટરનલ વોલ્સ એ મોટી મોટી જાયન્ટ સ્ક્રીન જ હશે. સ્ટીવ જોબ્સ કે મને શું કામ પૂછે છે, એને પૂછને. ફરી એક હતા સંતાનોને પૂછ્યું, જવાબ ના આપ્યો. સ્ટીવ જોબ્સે કીધું, નાઉ લિસન કેરફુલી. સ્ટીવ જોબ્સ બોલ્યા કે માય ચિલ્ડ્રન દે હેવન ટચ એન આઈફોન. મારા સંતાનો જે આઈફોનનો સ્પર્શ કર્યો નથી. તાલીઓ તો જ પાડજો જો તમે તમારા સંતાનો સાથે આજે રાત્રે બેસીને એને ડિજિટલ વિવેક શીખવાડવાના હોય તો. બાકી એમને અમને રાજી કરવા માટે કઈ સારી વાત કરીને તાલીઓ ના પાડતા, અમે રોજ સાંજે આ તાલીઓથી ટેવાયેલા છીએ. તમે સમય આપવાનો હોય પરિવાર માટે સંસ્કાર બધા ડિજિટલ સંસ્કાર આપવાના કે બેટા તું આ ડિજિટલ વાપર એની ના નથી. લેટ મી ટેલ યુ આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ. હા, તમારા સંતાનોને જરૂર પડે એટલે ફોન આપવો જ પડે, આઈપેડ આપવું જ પડે, લેપટોપ આપવાનું જ. એને સ્કૂલમાં જરૂર પડે, ભણતર માટે જરૂર પડે, એની એજ થાય, મચ્યોરિટી આવે એટલે જે સાધન એને વાપરવા માટે આપવું ઘટે આપવાનું જ. કારણ કે મોડર્ન ટેકનોલોજીથી એનો વિકાસ છે, પણ એનો વિવેક, જે પ્રમુખ સ્વામી મહારાજે શબ્દ વાપર્યો, વિવેક તમારે શીખવો પડે. નિક બિલ્ટના પ્રસંગમાં લખે છે કે મારા હાથમાંથી ચમચી છૂટી ગઈ. કે સ્ટીવ શું વાત કરે છે, તારા બાળકોએ આઈફોનનો સ્પર્શ નથી કર્યો. ત્યારે સ્ટીવ જોબ્સે કીધું કે મેં અને મારા પત્ની, હવે શાંતિથી સાંભળજો, મેં અને મારા પત્નીએ બહુ શાંતિથી અમારા બાળકોને બેસીને સમજાવ્યા. પહેલા બંનેના હાથમાં આઈફોન આપ્યા કે જો આ બંને તમારે વાપરવા હોય તો આ તમારી માટે જ છે, પણ આ આઈફોન મેં બનાવ્યો છે, આમાં શું તાકાત છે એ મને ખબર છે. તમારા સંસ્કાર, આપણા પરિવારમાં સંવાદિતતા અને તમારું ભવિષ્ય એ બધું ધૂળધાણી કરી શકે એટલી આમાં ક્ષમતા છે. એટલે જો તમને વિવેકથી આનો ઉપયોગ નહીં આવડે તો તમે તમારું જીવન બગાડશો. એના બદલે તમે મચ્યોર એજમાં આવો ત્યારે પ્રેમથી અમે તને આપશું, ત્યાં સુધી તમે એક સિમ્પલ સાદો ફોન વાપરો. સ્કૂલે જાઓ, ટ્યુશન પર હોવ, સ્પોર્ટ્સ રમવા ગયો, ફેમિલી સાથે કોમ્યુનિકેટ કરવું હોય, વહેલું મોડું થયું હોય, મેસેજ આપવો હોય ઘરે. તમે સમજણની ઉંમરમાં આવશો એટલે તમને આઈફોન આપશું, નથી આપવો એવું નથી, પણ અત્યારે તમારી ઉંમર એવી પાકટ નથી. આવો વિવેક પ્રેમથી સ્ટીવ જોબ્સને એમના પત્નીએ ઘણા દિવસો સુધી રોજ શાંતિથી એમના સંતાનોને સમજાવ્યું. એટલે બે જણા સાદો ફોન વાપરતા હતા અને તમને એમ થાય મારા દીકરાનો 15મો જન્મદિવસ છે, 17મો જન્મદિવસ છે, એટલે લાવો એમને એક આઈફોન આપો, એક સ્માર્ટફોન લઈ આપો. આઈફોન નહીં તો એક સ્માર્ટફોન એને મોટી સ્ક્રીનવાળો લઈ આપો. તમે મૂરખ અને તમારા છોકરા તો નાની ઉંમરના, એટલે મૂરખ કહેવા કે ના કહેવા, પણ અબુધ મચ્યોર એજ ના થાય ત્યાં સુધી તમે આપી જ ના શકો. ધારો કે આપવો પડે એવું હોય તો નેટ ઓન ફોન નહીં આપવાનું, કારણ કે એનો શું ઉપયોગ કરે છે, શું જોવે છે, શું કઈ સાઇટ્સ ઓપન કરે છે તમને ખબર જ નથી. યુ વિલ સ્પોઇલ યોર ચિલ્ડ્રન્સ ફ્યુચર. આ વાતો તમને આમ સુગ્ન વાતો એવું લાગે છે? રેઝ યોર હેન્ડ્સ, હા કે ના તો પાડો. આ વાત આમ સુગ્ન વાતો હોય, સંસ્કાર સંબંધી વાતો, આમ બરોબર હાથ ઊંચો કરો એટલે મને ખ્યાલ આવે. હા બરોબર છે, બધા હાથ ઊંચો કર્યો. થોડો પ્રયત્ન કરજો. સાયબર ક્રાઇમ્સ એટલા બધા વધતા જાય છે. આજે જ તમે બ્રેકિંગ ન્યૂઝમાં જોયું હશે, સાંભળ્યું હશે કે અમદાવાદમાં એક તરુણ 15 જ વર્ષનો ઓનલાઈન ગેમિંગમાં હવે એના ફાધરના એકાઉન્ટમાં એને એક્સેસ હશે
એટલે 3.5 લાખ નું ધોવાણ. હવે મિડલ ક્લાસ ફેમિલી છે, એના ફાધર એક ઓર્ડિનરી કર્મચારી છે, કઈક 10-12-15 વર્ષની નોકરી પછી આ 3.5-3 લાખ રૂપિયા ભેગા થયા છે. કારણ કે 2 BHK ફ્લેટ લીધો એટલે એનું પણ ઈએમઆઈ જતું હોય, ઘરમાં વાહન એટલે ઈએમઆઈ જતું હોય. 3.5 લાખ બેંક એકાઉન્ટમાં હતા, પતી ગયા. થોડા દિવસ પહેલા તમે સાંભળ્યું હશે કે એક યુવાન ઓનલાઈન ગેમિંગમાં કઈક 20-22 લાખ રૂપિયા હારી ગયો અને પછી એને સુસાઇડ કર્યો. એ યુવાન પરણેલ અને એના ઘરે એક 4 મહિનાની કે 14 મહિનાની નાની દીકરી, એ મૂકીને એને આત્મહત્યા કરી. બધા સંસ્કારનું ધોવાણ, સંવાદિતતાનું ધોવાણ. ધીસ ઇઝ અ ડેન્જરસ મોન્સ્ટર. સ્ટીવ જોબ્સના પરિવારમાંથી શીખ લઈને નિક બિલ્ટને પોતાના પરિવારમાં આ વાત એપ્લાય કરી એમના સંતાનો પણ માની ગયા અને સ્માર્ટફોન પાછો આપી દીધો. એમાંથી પ્રેરણા લઈને વાયર્ડ કંપની, જે દુનિયાનું સૌથી મોટું ટેકનિકલ મેગેઝિન છે, એના બહુ એક સિનિયર એડિટર, એમણે પણ પ્રેરણા લીધી અને પોતાના 5 સંતાનો સાથે, એમાં 3 તો અપર ટીનમાં હતા, એની સાથે બેસીને વાર્તાલાપ કર્યો. એ લોકોએ બધાએ પણ પોતાના સ્માર્ટફોન માતા પિતાને પાછા આપી દીધા. આ બધી વાતો લખી છે, પણ તમે છાપા વાંચવામાં પેજ 3 માંથી ઊંચાવો તો આવી કંઈક સારી વાતો વાંચો ને. સવારને પોરમાં ઉઠીને પેજ 3 ખોલે આમ, કે કોનું ભેગું થયું, કોનું છૂટું પડ્યું, તો તારે શું છે ભરૂચમાં બેઠા બેઠા. પેજ 3 ઉપર બધી બોલિવૂડની વાતો આવતી હોય, કે હું તમને પેજ 3ની બધી વાતો અત્યાર સુધીમાં જે છપાણી છે ને આગળ જે છપાશે એ તમને એક વાક્યમાં કહી દઉં, એટલે શું તમારે સવારના પોરમાં ઉઠીને ટાઈમ ના બગાડો. પેજ 3 ઉપર એટલી જ વાતો હોય કે આ 2 જણા આજે ભેગા થયા અને રિલેશનશીપ શરૂ થયું. અને નીચે બીજી વાત કઈ હોય કે જે ગઈકાલે, ગઈકાલે એટલે પછી વર્ષ પહેલા કે 5 વર્ષ પહેલા જે ભેગા થયા હતા એ આજે છૂટા પડ્યા. આ 2 થી 3 વાત હોય પેજ 3 ઉપર તો મને બતાવો. વાય આર યુ વેસ્ટિંગ યોર ટાઈમ? વાય આર યુ વેસ્ટિંગ યોર એનર્જી? એના બદલે આવો સમય આપો ને તો તમે તમારા પરિવારજનોને સંસ્કારિત કરી શકશો. બીજી એક વાત છે પરિવારમાં સંસ્કાર અને સંવાદિતતા માટે, જે અમારા વડીલ સંત પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી ખૂબ વાતો કરતા અને કરે છે, કે પતિ પત્ની તમારા બંને વચ્ચેની સમજણ, સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, એ ખૂબ જરૂરી છે. કેટલા બધા ડિવોર્સિસ થાય છે તમને ખબર છે? દિલ્હીમાં રોજ 60-70 ડિવોર્સ કેસીસ રજીસ્ટર થાય છે. મુંબઈમાં, બાંદ્રામાં, ફેમિલી કોર્ટમાં રોજ 70-80 ડિવોર્સ કેસીસ રજીસ્ટર થાય છે. હૈદરાબાદ, સિકંદરાબાદ ટ્વિન સિટીમાં જોઈન્ટલી લઈએ તો રોજના 100 ડિવોર્સ કેસીસ રજીસ્ટર થાય છે. એટલે એટલું બધું તો શું વાંધો પડી જાય છે? હા તો ડિવોર્સ થાય એની વાત કરી, બાકી ઓક્સિજન ઉપર તો બહુ ચાલતા હોય છે. આઈસીયુમાં હોય એવા કેસીસ તો બહુ છે. પછી આ લોકોએ તારણ કાઢ્યું, ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. અમેરિકામાં 300 જેટલા ડિવોર્સ વકીલોની કોન્ફરન્સ થઈ, આ બધા મિલિયનર્સ. હા ખબર પડી હું શું બોલું છું? ડિવોર્સ વકીલ બધા મિલિયનર્સ છે, એટલે કેટલા બધા કેસ લડતા હશે. 3 દિવસના બ્રેઇન સ્ટોર્મિંગ સેશન પછી કન્ક્લુઝન પેપર તૈયાર થયું કે ધ 5 પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ, એમાંનું એક કારણ હતું એન્ગેજમેન્ટ ઓન સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. એટલે એમાંથી એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશીપ શરૂ થાય, એટલે કે લગ્નેતર સંબંધો શરૂ થાય. પછી સંસ્કાર અને સંવાદિતતા પરિવારમાં ક્યારે? હવે તમને આશ્ચર્યની એક વાત કહું કે મુંબઈમાં, બાંદ્રામાં જે ફેમિલી કોર્ટ છે એમાં જે રોજના 70-80 કેસીસ ડિવોર્સ માટે આવે છે, એમાંથી 5% કેસ 60 વર્ષથી ઉપરની ઉંમર વાળાના હોય છે. આશ્ચર્યની વાત છે કે નહીં? એમાં પણ એનાલિસિસ થયું કે 60 વર્ષથી ઉંમરની ઉપર હોય એમાં ડિવોર્સની જરૂર શું પડે છે? હવે આપણે તો સીધી સલાહ આપે ને, હવે 30-35 વર્ષ ખેંચી લીધું છે, 15-20 ખેંચી લે એટલે પતે.
એનાલિસિસમાં પાંચ કારણો નક્કી થયા, એમાંનું એક કારણ સ્પીડ ઓફ ધ ફેન ઇન બેડરૂમ. બેડરૂમમાં પંખાની સ્પીડ, કારણ કે 60ની ઉંમરની ઉપર થાય ઉંમર એટલે પછી સાહજિક છે કે વલ્નરેબિલિટી આવે, કોઈને પંખો પવન ન ફાવે, કોઈને ફાવે. તો પતિ પત્નીમાંથી એક જણાને વળી એકનો પંખો ફાવતો હોય, બીજાને પાંચનો ફાવતો હોય, ડિવોર્સ. 5% કેસ મુંબઈ બાંદ્રામાં ફેમિલી કોર્ટના ડિવોર્સમાંથી એલ્ડરલી કપલના આવે છે. અલ ભાઈ એક રજે વધારે ઉઠી લેજે, એક જણો ખાટલા નીચે જતો તો શું વાંધો છે, હાઈ સ્પીડ પંખામાં. બીજું કારણ આપ્યું, ડિવોર્સ અમોંગ એલ્ડરલી કપલ્સ, એનું કારણ શું? કે બે માંથી એક જણા પતિ અથવા પત્ની એ ઓફિશિયલી કેસમાં કારણ લખાવે કે સમહાવ માય સ્પાઉસ હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ. પતિ પત્ની બે માંથી એક જણા શું લખાવે કે મારા સ્પાઉસને ડ્રેસિંગ સેન્સ જતી રહી છે. અલ્યા 60 વર્ષ પછી જબ્બો લેંગો પહેરે બધું આવી ગયું. આવા ક્ષુલ્લક કારણો હવે ક્યાં આમાં સંવાદિતના પરિવારમાં જળવાઈ રહે? કારણ કે સમજણ નથી. ટેક ફોર્મ્યુલા એપ્લાય કરવાની, આ ઘણા વિચાર વાત ને વાંચન પછી ફેમિલી વેલ્યુઝ માટે મેં એક ટેક ફોર્મ્યુલા ડિઝાઇન કરી, TAAC, ટેક ફોર્મ્યુલા. ટી ઇઝ ટોલરન્સ, એ ઇઝ એક્સેપ્ટન્સ, અનધર એ ઇઝ એપોલોજી, એન્ડ સી ઇઝ કોમ્પ્રોમાઇઝ. આ તો તમારે કરવું જ પડે. ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજી એન્ડ કોમ્પ્રોમાઇઝ, ધીસ ઇઝ અ ટેક ફોર્મ્યુલા ટુ હેવ અ સ્મૂથ, ટુ હેવ અ વર્ચ્યુઅસ, ટુ હેવ અ હાર્મોનાઇઝ્ડ ફેમિલી લાઈફ. તમે બેઠા છો એમાંથી કોઈ આંગળી ઊંચી કરી શકે કે મારા ઘરમાં બધું મારું ધાર્યું થાય જ છે? એ આંગળી ઊંચી કરો તો. મારે આ એકવાર આંગળી ઊંચી જોવી છે કોઈક સભામાં, હજી મેં જોઈ નથી. અહીંયા તમારામાંથી કોઈ આંકડી ઊંચી નથી કરી. આજે મને હસતા હસતા એક મિત્ર એક વોટ્સએપ મોકલ્યો, અને વોટ્સએપમાં એવું લખેલું હતું જે એને બ્રોડકાસ્ટ કર્યું હતું, એ કે કાલે 1 એપ્રિલનો દિવસ છે એટલે કોઈએ એપ્રિલ ફૂલના મેસેજ એકબીજાને મોકલવા નહીં, એપ્રિલ ફૂલ થાય એવો પ્રયત્ન ના કરવો. ખાલી તમે મેસેજમાં એવું લખશો કે અમે પતિ પત્ની એકબીજાનું સંપૂર્ણ માનીએ છીએ એટલે અમે સમજી જશું કે આજે એપ્રિલની 1 તારીખ છે. ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજી એન્ડ કોમ્પ્રોમાઇઝ, મેડ ફોર ઈચ અધર કપલ હોય ને એમાં 70-30નો રેશિયો, 70 ગુડી ગુડી, ઓકે. 30% તો આ ટેક ફોર્મ્યુલા લાગુ પડે જ. 30-30, 35-35 વર્ષ કાઢ્યા અને પૂછી લઈએ કેવું, બરોબર? તો એ સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, કોમ્પ્રોમાઇઝ કરીને ચાલવાનું. પ્રમુખ સ્વામી મહારાજ છે ને એક વાત બહુ સરસ કરતા કે પરદેશમાં એક બહુ સારું, કંઈક આમ ચાલતા ચાલતા ભટકી ગયા, સોરી સોરી કહેતા એટલે પેલાના મનમાંથી નીકળી જાય અને આપણા મનમાંથી નીકળી જાય. આ સોરી શબ્દ બહુ સારો છે, પણ બોલવો એ અહમનું બહુ મોટું પડર તોડવું પડે ત્યારે એ શબ્દ બહાર નીકળે. બીજી એક વાત છે, પતિ પત્નીના સંબંધોમાં તમારે ક્યારેય પુરુષ તરીકે એટીટ્યુડ નહીં રાખવાનો કે હું મુખ્ય બ્રેડ વિનર છું, હું કમાઉં છું, એટલે પરિવારમાં બધાએ મારો આદર કરવાનો જ, મારો અભિપ્રાય માનવાનો જ, અને હું કોઈ એમ થવું જ જોઈએ. ધીસ ઇઝ અ રોંગ ઇગોઇસ્ટિક એટીટ્યુડ ઇન યોર ફેમિલી વિચ વિલ ફેઇલ યુ વેન ઇટ કમ્સ ટુ વર્ચ્યુ એન્ડ હાર્મની ઇન ધ ફેમિલી. એક બહુ સરસ પુસ્તક મેં કોરોના દરમિયાન વાંચ્યું, પુસ્તકનું ટાઇટલ છે એવરી મેન્સ મિશન. રેબેકા બિયર્ડે આ પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં રેબેકા બિયર્ડ પોતે પ્રસંગો લખ્યા છે. રેબેકા બિયર્ડ પોતે એક સારા મોટિવેશનલ સ્પીકર, પોતે સાયકેટ્રિસ્ટ, પોતે સોશિયલ કાઉન્સેલર તરીકે પોતાની એક સારી કારકિર્દી. એક પ્રવચન પછી એક મિડલ એજેડ લેડી 48 વર્ષને એમને મળવા માટે આવે કે મારે તમારું કાઉન્સેલિંગ કરવું પડશે, તો હું ક્યારે તમને મળવા આવું? એટલે રેબેકા બિયર્ડે એમને બીજે દિવસે સવારે 10 વાગ્યાનો સમય પોતાની ઓફિસનો આપ્યો, અપોઇન્ટમેન્ટ આપી. સવારે 10 વાગે પેલા લેડી એમને ત્યાં આવ્યા. પેલા લેડીએ કહ્યું કે મને છે ને ઘરમાં મજા નથી આવતી, ઓફિસમાં વધારે મજા આવે છે. પછી સોશિયલ કાઉન્સેલિંગ કરવાનું એટલે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા અને ઉત્તર મેળવવાના પ્રયત્નો કર્યા.
એની પરથી ખબર પડી કે આ લેડી પોતે મુખ્ય બ્રેડવિનર હતી એટલે એના પગાર ઉપર ઘર ચાલતું હતું. એને પોતાનો એટીટ્યુડ હતો કે મારા પગાર ઉપર ઘર ચાલે છે એટલે હું કહું એમ થવું જ જોઈએ, મારો અભિપ્રાય માન્ય રહેવો જ જોઈએ, સામાન્ય પિકનિક ઉપર ક્યાં જવું એ પણ નક્કી થતું હોય તો બધા ચર્ચા ભલે કરે પણ ધ ફાઇનલ વર્ડ શુડ બી મી, આ એટીટ્યુડ હતો. એટલે એને પરિવારમાં મજા નહોતી આવતી, અત્યંત અપેક્ષા. લેસ ઓન એક્સપેક્ટેશન મોર યુ આર હેપી, મોર ઓન એક્સપેક્ટેશન લેસ યુ આર હેપી is a fundamental principle of life upon this earth. Rebecca Beard kidu ke tame aa abhipray muki do pachi bahu sundar rite emne aa prasang ma baat kari che pote aa ben ne samjavyu ke juo parivar ma tame mukhya breadwinner cho parivar ni sukhakari mate tamaro jetlo hisso che tamaru jetlu pradan che etlo j hisso etlo j pradan ek nana 2 mahina na balak nu pan che. કારણ કે તમે 8 કલાક કામ કરીને ઘરે આવો અને 2 મહિનાનું તમારું બાળક તમારી સામે જોઈને ખાલી સ્માઈલ આપે ને, ધેટ સ્માઈલ હેઝ ધ પાવર ટુ ડિસ્ટ્રેસ યુ. એનો પણ ઇક્વલી હિસ્સો છે. રેબેકા બિયર્ડે લખ્યું છે કે મને આ વાત એમને સમજાવી એટલે એમને ક્લિયર થઈ, ઘરે એમને એમનો એટીટ્યુડ બદલાયો. એટીટ્યુડ બદલાણો એટલે વર્તન બદલાણું, વર્તન બદલાણું એટલે સંવાદિતતાનો સેતુ સધાઈ ગયો, જે વાત આપણે સમજીએ છીએ. બીકોઝ ઇન અ ફેમિલી એવરી મેમ્બર ઇઝ ઇક્વલ. ડુ યુ બિલીવ ધીસ, યસ ઓર નો? સે મી અ લાઉડર વન. બધાએ દ્રઢપણે માનવાનું કે પારિવારિક સુખ અને શાંતિ માટે પરિવારના દરેક સભ્યોનો ઇક્વલ હિસ્સો છે. તમને ખબર છે, તમે તો કદાચ અહીંયા મેઘમણીમાંથી પગાર લેતા હશો 15,000, 25,000, 40,000, 50,000, 75,000, જે કઈ તમારા પગાર હશે. salary.com નામની તમે વેબસાઇટ ખોલજો, હું તમને નામ આપું છું. salary.com, સેલરી એટલે પગાર. બોસ્ટનની આ એક રિસર્ચ એનાલિસિસ વિંગ છે, એ લોકોએ સંશોધન કર્યું કે જે સ્ત્રી ઘરમાં હાઉસવાઇફ તરીકે હોય, એટલે કે મોડર્ન શબ્દમાં એને કહેવાય ફૂલ ટાઈમ હાઉસ મેકર હોય, એને કદાચ પગાર આપવાનો થાય તો પગાર કેટલો મળે એનું એનાલિસિસ થયું. તમારા બધાની આંખો ખુલી જશે. તમારું જે ગર્વ છે ને, અભિમાન કે મારા 40,000 ને મારા 60,000 ઉપર ઘર ચાલે છે. ફૂલ ટાઈમ હાઉસ વાઈફ એટલે કે ફૂલ ટાઈમ હાઉસ મેકર, એને પગાર આપવાનો થાય માસિક તો એને પગાર કેટલો, વાર્ષિક પગાર આપવાનો થાય તો એનો વાર્ષિક પગાર કેટલો. બહુ સરસ એનાલિસિસ કર્યું કે સ્ત્રીઓ કઈ કઈ જોબ કરે છે. નર્સની કરે છે, ટીચરની કરે છે, પ્રિન્સિપાલની કરે છે, હવે તો એમએનસીના સીઈઓ તરીકે પણ કરે છે. તો એ લોકો કેટલો ટાઈમ આપે છે, કેટલી એનર્જી આપે છે, કેટલા સ્પેક્ટ્રમ ઉપર કામ કરે છે, કેવા લોકો સાથે કામ કરે છે, કઈ રેન્જના લોકો સાથે કામ કરે છે, એ બધું એનાલિસિસ કર્યું. તો હાઉસવાઈફને કયા સ્પેક્ટ્રમ ઉપર કામ કરવાનું થાય છે, તો કે ઘરમાં નોકર સાથે ડીલિંગ કરવાનું, ડ્રાઈવર સાથે ડીલિંગ કરવાનું, સંતાનોને પણ પ્રેમ આપવાનો, એને પણ ટિફિન બનાવી આપવાનું, એના પતિ સવારે 8 વાગે જોબ પર જાય તો એનું પણ ટિફિન બનાવી આપવાનું, વૃદ્ધ માતા પિતા એટલે કે સાસુ સસરા ઘરમાં હોય તો એના દવા દારૂ ખાવા પીવાના ટાઈમ સાચવવાના, દરેકના કપડાં ઇસ્ત્રી થઈ ગયું ધોવાઈ ગયું એ બધું એને સાચવવાનું. વેરાયટી ઓફ વર્ક છે. તમારે જોબ પર આટલી બધી વેરાયટી નથી. હા, બીજું વેરાયટી ઓફ પીપલ સાથે કામ કરવાનું છે. ક્લાસ 4 થી ક્લાસ 1 બધા સાથે કામ કરવાનું હોય છે હાઉસવાઈફને. તમારે બધા સાથે કામ નથી કરવાનું, ફૂલ રેન્જ સાથે. salary.com ઉપર તમે વાંચજો, બોસ્ટનની આ રિસર્ચ એનાલિસિસ વિંગે નક્કી કર્યું કે ઇફ અ ફૂલ ટાઈમ હાઉસ મેકર, જે ઘરમાં પત્ની છે, જે ફૂલ ટાઈમ ઘરમાં રહીને સાચવે છે ઘરને, ઘરના સંબંધોને, એને પગાર આપવાનો થાય તો વર્ષે 170,000 $1,17,000 એનો વાર્ષિક પગાર થાય. તમારા મેઘમણીમાંથી એક પણ વ્યક્તિ આ લેવલના પગારદાર વાળી નહીં હોય. 1,17,000 નો પગાર એટલે 1 કરોડ રૂપિયાનો પગાર થયો વર્ષે. લગભગ કોઈ નહીં હોય 1 કરોડ નો પગાર ધરાવતી વ્યક્તિ. પણ તમે અહીંયા જેટલા બેઠા છો ને, તમારા ધર્મ પત્નીને 1 કરોડ નો પગારનું કામ કરે છે, એટલે વધારે રિસ્પેક્ટ રાખજો. શી ઇઝ ડુઈંગ અ 1 કરોડ રૂપી એન્યુઅલ જોબ. આ સમજશો મહિમા ને, તો આ સંસ્કાર અને ખાસ કરીને સંવાદિતતા ઘરમાં મેન્ટેન થશે. તમને એમ થાય કે ઘરે આવે એટલે ઘરે હોય જ છે ને, રાંધીને તૈયાર જ રાખે છે ને, છોકરાને ઉછેરે જ છે ને, ઘરમાં બધાને સાચવે જ છે ને. પણ $1,17,000 નો પગાર છે, જે તમારામાંથી એક કઈનો નથી. એટલે તમારા કરતા એને કામનું સ્ટ્રેસ વધારે છે, કામની રેન્જ વધારે છે, મલ્ટી ડાયમેન્શનલ પીપલ સાથે કામ કરવાનું હોય છે.
અને છતાં લોકોએ મુખ્ય તો અમુક કારણો ગણ્યા નહીં, એ પણ લિસ્ટ કર્યા કે કયા કારણો હજી અમે પગાર આપવામાં ગણ્યા નથી અને ગણીએ તો પગાર વધે. એમાં એક કારણ લખ્યું કે ઘરના બધા જ સભ્યોના બધા જ સંબંધો ને જાણવાના, સમજવાના અને સંબંધોમાં વ્યવહાર રાખવાનો. એ તો હજી ક્રાઇટેરિયા ગણ્યો જ નહોતો. બીજું, ઘરના કોઈ પણ સભ્ય બીમાર થાય જાળવણી એને જ કરવાની, આ ક્રાઇટેરિયા ગણ્યો નહોતો. ત્રીજો એક મોટો ક્રાઇટેરિયા લોકોએ ગણાવ્યો કે એને દુઃખ હોય ત્યારે ઓછું વ્યક્ત કરી શકે છે, ઘરમાં બીજાના દુઃખ સાંભળવામાં એ વધારે સમય આપે છે. આ તો 10 લિસ્ટ છે, મેં તમને 3 ગણાવ્યું, બાકીના 7 salary.com ઉપર ખોલજો, બીજી કોઈ વેબસાઇટ ખોલો આજ રાતે બદલે આ ખોલજો, પરિવારમાં સાથે બેસીને બધા જોજો salary.com. એટલે તમારામાં બેઠા એમાંથી કોઈએ ફાંકો રાખવાની જરૂર નથી કે આપણે 60,000 કમાઈએ છીએ નહીં તો ઘર ચાલે છે. અને જેને જેને ફાંકો રાખ્યો કે મારી રીતે ઘર ચાલે છે, જેને ફાંકો રાખ્યો કે મારા વગર દેશનું શું થશે, એના વગર દેશ ચાલે છે અને પ્રગતિ કરે છે, તો તારું ઘર તો ચાલશે જ ને, પ્રગતિ કરશે જ. એટલે કોઈએ ફાંકો નહીં રાખવાનો કે આઈ એમ ધ પ્રિન્સિપલ અર્નિંગ મેમ્બર, આઈ એમ ધ બ્રેડ વિનર ઓફ માય ફેમિલી, એટલે મારું કયું જ ઘરમાં થવું જોઈએ, હું જ સર્વશ્રેષ્ઠ છું, મારો અભિપ્રાય જ માન્ય થવો જોઈએ. નો, એ સંવાદિતતા તોડશે, એ તમારો એટીટ્યુડ છે ને એ સંવાદિતતા તોડશે. કારણ કે વિચાર તમારા મનમાં હશે ને, તમારા ફેશિયલ એક્સપ્રેશન એ પ્રમાણે આવશે કે આઈ એમ સુપિરિયર ઇન ધ ફેમિલી, તમારી આંખોની સાઈટમાં એ આવશે કે આઈ એમ સુપિરિયર ઇન ધ ફેમિલી, તમારા હાથ પગના હલન ચલનમાં પણ એ આવશે, એટલે બોડી લેંગ્વેજમાં આવશે કે આઈ એમ સુપિરિયર ઇન ધ ફેમિલી. અને પછી બધાને આંખ છે, બધાને બુદ્ધિ છે, આ તમારો એટીટ્યુડ ફેમિલી મેમ્બર્સ જાણશે, એટલે તમારા પ્રત્યે પ્રેમ અને સંવાદિતતાની ભાવના ઓછી થશે. ડોન્ટ કીપ ધીસ એટીટ્યુડ. તો આ એવરી મેન્સ મિશન નામના પુસ્તકમાં બહુ જ સરસ આ વાત લખી છે. આ વખતે તમે દિવાળીમાં જે બધી કોર્પોરેટ ગિફ્ટ મોકલતા એમાં આ પુસ્તક મોકલો, એવરી મેન્સ મિશન, એ પુસ્તક તમે કોર્પોરેટ ગિફ્ટમાં મોકલજો. અને પ્રમુખ સાંઈ મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ છે એટલે ઇટરનલ વેલ્યુઝ, સોરી ઇટરનલ વર્ચ્યુઝ, એ પુસ્તક ભેગું મોકલજો, એટલે લોકોને ખબર પડે કે જીવન જીવવાની શૈલી શું છે. એટલે સંવાદિતતા માટે પતિ પત્નીના સંબંધોમાં આ પણ ખાસ ધ્યાન રાખવાનું. સંવાદિતતા માટે તમારા વૃદ્ધ માતા પિતા તમારી સાથે ઘરમાં રહેતા હોય એની સાથેનો વર્તણૂક, વ્યવહાર, વાત, એની કાળજી, એની સેવા, તમને તમારા વૃદ્ધ માતા પિતાની સેવા કરતા જોઈને તમારા બાળકોને સંસ્કાર પડશે કે અચ્છા માતા પિતા વૃદ્ધ થાય ત્યારે આવી રીતે સેવા કરાય. તમે નાનપણથી એને શ્રવણની વાત કરી હશે તો શ્રવણનું કેરેક્ટર એના હૃદયમાં બીજરૂપે થશે. એ તમે જ્યારે વડીલ હશો, મોટા હશો, વૃદ્ધ હશો, તમે જ્યારે બીમાર હશો ત્યારે તમને જ્યારે એની સેવાની જરૂર પડશે ત્યારે એ સેવા કરશે. ટૂંકમાં પગ દુખતા હશે તો પગ દબાવશે, બાકી ગળું તો છે જ, દાબી દેશે. કેટલા બધા કોર્ટ કેસીસ ચાલે છે પૃથ્વી ઉપર, જેટલા કોર્ટ કેસીસ છે ને એમાંથી 60% કેસીસ મધર ઇન લો, ડોટર ઇન લો ના છે, ખબર તમને, સાસુ વહુના. મને ઘણી વખત મનમાં પ્રશ્ન થતો કે આટલું લાંબુ નામ કેવી રીતે રાખ્યું, ટૂંકા નામ છે ને અંકલ, ડેડ, મોમ, તો આટલું લાંબુ નામ કેમ રાખ્યું, મધર ડેશ ઇન ડેશ લો, ડોટર ડેશ ઇન ડેશ લો. પછી બહુ વિચાર પછી મને ખબર પડી કે આ સંબંધ કુદરતી લો તરફ જાય છે, એટલે લાવું નામ, લાંબુ નામ રાખ્યું. પછી બીજો વિચાર આવ્યો કે ફાધર ફાધર ઇન લો બને, મધર મધર ઇન લો બને, સન સન ઇન લો બને, ડોટર ડોટર ઇન લો બને, વાઇફ કોઈ દિવસ વાઇફ ઇન લો ના બને. કેમ? શી ઇઝ ધ લો, પોતે જ કાયદો છે ઘરમાં. વૃદ્ધ માતા પિતા સાથે પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ જ સરસ કરતા. એકવાર વલ્લભ વિદ્યાનગરમાં એક વડીલ હરિભક્ત પ્રભુદાસભાઈ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને પોતાની બંને દીકરીઓના લગ્ન એક જ માંડવે લીધા હતા, એની કંકોત્રી આપી પ્રસાદીની કરવા માટે. પ્રમુખ સ્વામી મહારાજે ઠાકોરજીને ધરાવી પુષ્પ મૂક્યા, પાછા આપ્યા કે બાપા મારી બંને દીકરીઓનો સંસાર સારો રહે, સુખી રહે એની માટે આશીર્વાદ આપો. પ્રમુખ સ્વામી મહારાજે પ્રભુદાસભાઈને આશીર્વાદ આપ્યા. પ્રમુખ સ્વામી મહારાજે પછી એનો હાથ પકડીને બહુ સરસ વાત કરી હતી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમારી દીકરીને કહેજો કે 2 વર્ષ ત્યાં મૌન રહે,
બધાને સમજે, ત્યાંના પરિવાર સાથે એ લોકોના સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, બેઠક ઉઠકના સમય જુદા હોય, ખાવા પીવાના સમય જુદા હોય, ટેસ્ટ જુદા હોય, આપણા પરિવાર કરતા બધું જુદું હોય, તો સમજે, જોવે, જાણે. વડીલો કંઈક બોલી જાય તો એ વખતે સામું ન બોલે, પણ બે દિવસ પછી શાંતિથી પપ્પા મમ્મીને વાત કરે કે બે દિવસ પહેલા તમે મને ખીજણાના વાત હતી, પણ એકચ્યુઅલ વાત આમ હતી. તો એ લોકોને પણ એમ થાય કે નાના દીકરી સંસ્કારી છે. અત્યારે આપણે શું કહીને મોકલીએ છીએ દીકરીને? જરાય ચિંતા ના કરીશ, ફોન કરી દેવાનો, અમે તરત આવી જશું બે કલાકમાં. તમે બધા હશે એટલે વાત સાચી, હા કે ના? ના શું પાડો, તમારા ઘરમાં અમે ઇલેક્ટ્રોનિક બગ મૂકેલા છે, અમારી પાસે બધી ઇન્ફોર્મેશન છે. યુ આર સ્પોઇલિંગ યોર ડોટર્સ ફ્યુચર. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે દીકરીને વળાવો ત્યારે કહેવાનું કે બેટા હવે તારું એક ઘર છે. મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથ જાતે લખ્યો છે, સર્વે શાસ્ત્રના સાર રૂપે આટલી નાની પોકેટ બુક છે, આટલી નાની, કેટલા 5 કે 10 રૂપિયાની મળતી હશે આપણા બુક સ્ટોલમાં. તમારા કેટલા મેમ્બર્સ છે નટુભાઈ ટોટલ? મેઘમણીમાં કેટલા ફેમિલીઝ એટેચ છે? 7000. બધાને એક 5-5 રૂપિયાવાળી બુક આપો તમે. સત્સંગ દીક્ષા ગ્રંથ મહંત સ્વામી મહારાજે પોતાના વિશાળ અનુભવ અને શાનપણ પરથી સર્વે શાસ્ત્રના સારૂપે લખ્યું છે. એમાં એક વાત એવી લખી છે, 315 શ્લોક, એનું ગુજરાતી ભાષાંતર પણ છે, કે દીકરીએ પોતાના સાસુ સસરાની સેવા મા બાપની જેમ કરવી અને સાસુ સસરાએ પોતાની વહુને પોતાની દીકરીની જેમ ઘરમાં રાખવી. બસ આ એક જ વાતમાં, આ એક જ વાતમાં આપણા આખા પ્રવચનનો સાર આવી ગયો. સંસ્કાર અને સંવાદિતતા, વર્ચ્યુઝ એન્ડ હાર્મોની, બધું આવી ગયું. તો મહંત સ્વામી મહારાજે આ વાત લખી છે. અગેન આઈ એમ રિપીટિંગ, દરેક વહુએ પોતાના સાસુ સસરાને માતા પિતાની જેમ જાણીને એની સેવા કરવી, એને આદર આપવો, અને દરેક સાસુ સસરાએ પોતાની વહુને પોતાની દીકરીની જેમ ઘરમાં સાચવી રાખવી. પતી ગયું, સંવાદિતતા બધી આવી ગઈ, કારણ કે બધું સળગ્યા છે ને, ત્યાંથી જ સળગ્યા છે. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા, જે પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય અમૃત. જો તમે મને પૂછો કે પ્રમુખ સ્વામી મહારાજના 95 વર્ષના જીવનકાળ દરમિયાન સૌથી મોટું પ્રદાન એમને સમાજને આપ્યું હોય તો એ છે, એમણે ઘર સભાની વાત સમાજને કરી, ઘર સભાની ટેવ લાખો પરિવારમાં કેળવાવી. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે અઠવાડિયામાં 2 વખત તમારે બધાએ પરિવારજનો સાથે બેસવું, વિધાઉટ ધ હેલ્પ ઓફ ધ ડિનર પ્લેટ, વિધાઉટ ધ હેલ્પ ઓફ ધ ટીવી સેટ, વિધાઉટ ધ હેલ્પ ઓફ એની ગેજેટ. ગેજેટ બધા બાજુ પર મૂકીને બધા પરિવારજનો સાથે બેસવાનું. પ્રથમ 5 મિનિટ જે પણ ભગવાનમાં તમે માનતા હો તે ભગવાનનું નામ સ્મરણ કરવાનું. પછી 10 મિનિટ કોઈ પણ સદગ્રંથનું વાંચન કરવાનું, રામાયણ હોય, મહાભારત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, ભગવાન સ્વામિનારાયણનું જીવનચરિત્ર હોય, પ્રમુખ સ્વામી મહારાજનું જીવનચરિત્ર હોય. પછી 5 મિનિટ એકબીજા સાથે વાત કરવી, ચર્ચા કરવી, આપલે કોને કઈ વાત ગમી, કોઈ વાત શીખવા મળી, કારણ કે યુ ઓલવેઝ લર્ન ફ્રોમ ધ લાઈફ ઓફ ધ ગ્રેટ. મહાજનો યેન ગતઃ સપંથાઃ, મહાન પુરુષો જે માર્ગે ચાલ્યા છે ને એ માર્ગે ચાલવું, એવો આપણો સત્શાસ્ત્રનો આદેશ અને સમાજની એ રીત છે. તો આવા મહાન ગ્રંથોમાંથી હું તો ઘણી વખત ચેલેન્જ સાથે બોલું છું કે તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે ઉઠાવો, સારો નરસો, એ ક્યાંક ને ક્યાંક રામાયણ મહાભારતમાં બનેલો જ હશે. તમે જો બન્યો જ હોય, એટલી ડેપ્થ, એટલી હાઈટ આ એપિક્સની રહેલી છે, આ મહાન ગ્રંથોમાં રહેલી છે. સીધું તમને કાઉન્સેલિંગ મળે કે મારા ઘરમાં અત્યારે આ પ્રશ્ન ચાલે છે. તમે જો રામાયણ અને મહાભારત વ્યવસ્થિત વાંચી હોય ઘર સભામાં, તમને ખબર પડે કે અચ્છા રામાયણમાં આ પ્રસંગ હતો, મહાભારતનો આ પ્રસંગ અત્યારે મારા ઘરમાં ચાલે છે. અને સારી રીતે વાંચી રાખ્યો તો એટલીસ્ટ તમને તમારો રોલ તો ખબર પડે. અંગ્રેજીમાં એક કહેવત છે, ઇફ યુ નો યોર રોલ ઇન ધ પ્રોબ્લેમ ઇઝ હાફ સોલ્વ. પ્રોબ્લેમમાં તમારો શું રોલ છે, પોઝિટિવ રોલ છે, નેગેટિવ રોલ છે, એટલું પણ તમને ખબર પડે ને તો પ્રોબ્લેમ અડધો સોલ્વ થયેલો છે. તમે મહાભારત વાંચી રાખ્યું હોય, રામાયણ વાંચી રાખ્યું હોય, સ્પેશિયલી ધારો કે કોઈ પ્રસંગ ઘરમાં ઝઘડાનો બન્યો અને રામાયણ ગ્રંથ તમને યાદ હોય, તમને એટલો જ ખબર પડે કે મારો આમાં રોલ દશરથનો છે, રામનો છે, કઈ કઈનો છે કે મંથરાનો છે, એટલી તો ખબર પડે. ઇફ યુ નો યોર રોલ ધ પ્રોબ્લેમ ઇઝ હાફ સોલ્વ, એઝ સિમ્પલ એઝ ધેટ.
પછી 10 5 5 10 મિનિટ માટે આખા દિવસમાં જે કંઈ બાળકોને સ્કૂલમાં કોલેજમાં કંઈ વાત બની, સારી વાત હોય, તમારે કંઈ વાત શેર કરવાની હોય ફેમિલી સાથે, ફેમિલીનું કંઈ પ્રસંગ આવતો હોય તો એનું કંઈ આયોજન વ્યવસ્થા સંબંધી ચર્ચા હોય, સાથે બેસીને વાત કરી શકો. પ્રમુખ સ્વામી મહારાજાને ઘર સભા કહેતા. પ્રમુખ સ્વામી મહારાજ પોતાના વિશાળ અનુભવ પરથી, બીએપીએસમાં લાખો પરિવાર આ ઘર સભા કરે છે એમના અનુભવ પરથી પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, ઇન્વર્ટેડ કોમર્સમાં હું એમને ટાંકું છું, પ્રમુખ સ્વામી મહારાજ બોલતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. પૃથ્વી ઉપર દરેક પરિવાર જો ઘર સભા કરે ને તો સંસ્કાર અને સંવાદિતતા ઇઝ અ નેચરલ બાય પ્રોડક્ટ ઓફ ઘર સભા. આ વાતની વધારે પ્રતીતિ અમને ત્યારે આવી જ્યારે ડોક્ટર એપીજે અબ્દુલ કલામે ટ્રાન્સેન્ડન્સ પુસ્તક લખ્યું. ટ્રાન્સેન્ડન્સ સબટાઇટલ છે માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ વિથ પ્રમુખ સ્વામી મહારાજ. આ પુસ્તક જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કરવા માટે 2015ની સાલમાં જૂન જુલાઈ મહિનામાં ત્યાં સારંગપુર પધારેલા, જૂન મહિનામાં અર્પણ કર્યા પછી આવી એક સભા થઈ જેમાં એ પુસ્તક વિશે એમને થોડી વાત કરી, પ્રશ્ન ઉત્તર થયેલા, એમાં એમણે એક બહુ સરસ વાત કરી ત્યારે અમને ઘર સભાની વાતની પ્રતીતિ આવી. ડોક્ટર એપીજે અબ્દુલ કલામે કહ્યું કે પ્યોરિટી ઇન કેરેક્ટર ગીવ્સ હાર્મની ઇન ધ ફેમિલી. જે વાત આપણે વાત કરીએ છીએ ને, હાર્મની, સંવાદિતતા, એ ક્યારે આવશે? જે પહેલી વાત આપણે પ્રવચનમાં કરી, કેરેક્ટર. અબ્દુલ કલામ સાહેબ આ બોલેલા સભામાં, ધ કન્ટ્રી બ્રિંગ્સ વર્લ્ડ પીસ. એટલે વિશ્વ શાંતિ ક્યાંથી શરૂ થાય છે? વ્યક્તિના ચારિત્રથી. વ્યક્તિના ચારિત્રથી પરિવારમાં સંવાદિતતા, સંવાદિત પરિવારો ભેગા થાય એટલે સમાજ તાકાતવર બને, બળવાન બને, બળવાન સમાજો ભેગા થાય એટલે દેશમાં કાયદો અને વ્યવસ્થા દ્રઢ થાય, બધા દેશમાં કાયદો અને વ્યવસ્થા દ્રઢ થાય એટલે વિશ્વ શાંતિ પ્રસરે. એ જે કેરેક્ટર દ્રઢ થાય એ આ ઘર સભામાંથી થાય. વિચાર વર્તન બંનેનું કેરેક્ટર. ઘર સભા નામનું પુસ્તક બીએપીએસ સંસ્થામાં પ્રકાશિત થયું છે. એમાં જે તે વ્યક્તિની અનુમતિ લઈને એમના નામ અને ગામ સાથે પ્રસંગો લખેલા છે. એક શૈલેષ નામનો યુવાન, એના લગ્ન થયા 6-8-10 મહિના થયા હશે, સામાન્ય લોઅર મિડલ ક્લાસ ફેમિલી, એને ઓવરટાઈમ કરવો પડે તો જ ઘર ચાલે, કારણ કે એના મા બાપ વૃદ્ધ ઘરમાં, એના ફાધરને પેરાલિસિસ થયેલું એટલે ઘણા વખતથી કામ નહોતી કરી શકતા. આ ઓવરટાઈમ કરે એટલે કોક વખત એને કારખાનામાં ઓવરટાઈમ મળે અને કોક વખત ન પણ મળે, કારણ કે સામાન્ય કારખાનામાં મિકેનિક તરીકે નોકરી કરતો હતો, આઈટીઆઈ થયેલો હતો. એટલે એને જીઆઈડીસીમાં રાજકોટમાં ઘણા બધા કારખાનામાં કહી રાખેલું કે સાંજે 6 વાગે મારી એ નોકરી પૂરી થાય છે, તમારે એના પછી કંઈ કામ હોય તો 1 કલાક 2 કલાક 3 કલાક હું કામ કરવા આવીશ, આ મારો નંબર છે. કારણ કે એને તો ઓવરટાઈમની જરૂર જ હતી, કોઈ પણ કારખાનાવાળાને બોલાવે. એટલે કોક વખત મળે પણ કામ ખરું ઓવરટાઈમ, કોક વખત ન પણ મળે. હવે ઓવરટાઈમનું કામ મળે અને મોડા આવે એટલે એના પંતનીને જાત જાતની મનમાં શંકા રહ્યા કરે કે આ કેમ મોડા આવતા હશે, આને ક્યાંક બીજે સંબંધ હશે, આ કંઈક ફરવા જતા હશે, શંકાશીલ મગજ થઈ ગયું. એના લીધે ઇરિટેશન અને ફ્રસ્ટ્રેશન વધ્યું, એના લીધે બોલવા ચાલવાનું થાય, ઝઘડો થાય, ઘરે સાસુ વહુના ઝઘડા થાય. આ શૈલેષ પાછો સાંજે ઘરે આવે એટલે એના પત્નીનું 1/2 કલાક પહેલાં સાંભળવાનું, પછી પાછા એના મધરનું 1/2 કલાક સાંભળવાનું કે આ આમ કરતા હતા ને આમ કરતા હતા ને. ઝઘડા, અશાંતિ, દુઃખ, દુઃખ ને દુઃખ જ ઘર સભામાં. શૈલેષભાઈની સામે એક બીએપીએસના સત્સંગી પરિવાર રહેતા હતા, એને ત્યાં નિત્ય ઘર સભા થાય, પડોશમાં મિત્ર. એટલે શૈલેષભાઈ એકવાર દિલ ખોલીને એમને વાત કરી કે મારા ઘરમાં આ બધા પ્રશ્નો છે, મારી પત્ની સમજી નથી શકતી કે હું ઓવરટાઈમ કરું છું. આ હરિભક્તે કીધું તમે છે ને એકવાર અમારા ઘરે આવીને ઘર સભામાં બેસો. શૈલેષભાઈ બેઠા તેમને શાંતિની અનુભૂતિ થઈ, મજા આવી. એટલે એમણે એમના પરિવારને કીધું કે આપણે આ લોકો અઠવાડિયે 2 વખત બધા ઘર સભા કરે છે, આધ્યાત્મિક 1/2 કલાક અઠવાડિયામાં 2 વખત, તો આપણે જઈએ ને બેસીએ. એ લોકો જઈને બેઠા, પછી પોતાના ઘરે ઘર સભા ચાલુ કરી. આ હરિભક્ત શૈલેષને ત્યાં રાજકોટ સ્વામિનારાયણ મંદિરે લઈને આવ્યા. સંતો એમને ઘર સભાની બધી વાત કરી, ઘર સભા સહાયિકા પુસ્તિકા આપી. એ શૈલેષે ઘરમાં ઘર સભા શરૂ કરી. એના પત્ની આવીને બેસે તો એના માતા આવીને ના બેસે, જોવે બેઠી છે તો જતા રહે, સાસુ આવીને બેસે તો પત્ની ના બેસે, કારણ કે ઘર્ષણ હતું, બોલવા ચાલવાનો સંબંધ નહોતા. પણ એમ કરતા કરતા બધા ભેગા બેસતા થયા, વાતચીત કરતા થયા. પત્નીના મનમાંથી શંકાઓ દૂર થઈ કે ના ના, આ શૈલેષ છે, મારા પતિ છે, એ સારી વ્યક્તિ છે, પરિવાર માટે આટલું ઘસાય છે, મેં શંકાઓ રાખી ખોટી, પત્નીએ માફી માંગી, નહીં તો વાત તો છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી.
આજે એના પરિવારમાં બધાને દ્રઢ સત્સંગ છે. શૈલેષ એમના પત્ની અને માતા ત્રણેય જણા બીએપીએસ ના કાર્યકર છે અને અન્ય સેંકડો પરિવારોમાં એમને ઘર સભા શરૂ કરાવી છે. તમારા બધા માટે આ પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવ આ મેસેજ છે. ટ્રાય ધીસ, યુ હેવ ટુ ટેક સમથિંગ ફ્રોમ ધીસ સેશન. કંઈક તો લઈને જવું પડશે ને, તો તમે પ્રમુખ સ્વામી મહારાજનું આ હૃદય અમૃત લઈને જજો. અઠવાડિયે બે વખત તમે રોજ તો ટીવી શો સાથે જોતા હશો, રોજ સાથે જમો છો, ફાઇન ગુડ, પણ અઠવાડિયામાં બે વખત રાત્રે અડધો કલાક આધ્યાત્મિક સભા માટે તમે બેસજો. આવી રીતે ઘર સભા કરજો. સી ધ ગેઇન્સ, સી ધ એડવાન્ટેજ, સી ધ ફુલફિલમેન્ટ. તમને બધા જ નાના મોટા પ્રશ્નોનું સમાધાનમાં રહેલું છે. અગેન કેમ રહેલું છે? પ્રવચનની શરૂઆતમાં પહેલી વાત આપણે વાત કરી કે ફૂટબોલ કોચ બિલ કેમ્બેલે આઈટી કંપનીના એક્ઝિક્યુટિવને શું શીખવાડ્યું કે તમારી કંપનીની શું પ્રોડક્ટ છે મારે જાણવાની જરૂર નથી, તમારી કંપનીની શું પોલિસીસ છે મારે જાણવાની જરૂર નથી, તમારી કંપનીની સ્ટ્રેટેજી મારે નથી જાણવી, મારે ખાલી તમે બધા જે ભેગા કામ કરો છો ને અંદર અંદરના સંબંધો કેવા છે ને એટલું જ જાણવું છે. એ સંબંધો સુધરશે ને, એટલે કે સંવાદિતતા વધશે ને, એટલે આરએનડી, પ્રોડક્ટ માર્કેટિંગ, સેલ્સ, પ્રોફિટ, ટર્નઓવર બધું એમને વધવાનું. એટલે આ એના પુસ્તકનું નામ શું રાખ્યું? ટ્રિલિયન ડોલર કોચ. એમ આ ઘર સભા પણ ટ્રિલિયન ડોલર કોચિંગ પ્રમુખ સ્વામી મહારાજનું છે. ઇટ્સ અ ટ્રિલિયન ડોલર કોચિંગ. કારણ કે ઘર સભા પણ એ જ વસ્તુ કરે છે. શું? અંદર અંદરના પારિવારિક સંબંધો, એમાં પ્રેમ, સંવાદિતતા, એકબીજાને સમજવાની તૈયારી, ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજી, કોમ્પ્રોમાઇઝ, એ ભેગું થાય એટલે પરિવારમાં સુખ શાંતિ આનંદ થાય છે. એટલે આ સંસ્કાર અને સંવાદિતતા માટે આ એના ઉપાયો છે. જેણે જેણે આ ઉપાયો કર્યા છે એને આવા લાભ થયા છે. એટલે તમે બધા પણ અઠવાડિયે બે વખત ઘર સભા કરવાનો પ્રયત્ન કરજો અને એ પ્રયત્નથી તમને ખૂબ લાભ થાય. તમને કોઈક આઈસ્ક્રીમ આપે તો તમે ખાઓ કે નહીં? અત્યારે ઉનાળાનો સમય છે. તમને કોઈ ચોકોબાર હાથમાં આપે કે ના? મને તો બટર સ્કોચ ફાવે છે. બરોબર છે, ફાવે, પણ અત્યારે ચોકલેટ ખાને મજા આવશે એમ. અત્યારે મેં તમને આ ઘર સભાની વાત કરીને સ્પિરિચ્યુઅલ આઈસ્ક્રીમ છે. તમે પ્રયત્ન તો કરજો. ના ફાવે, ના ગમે એવું શક્ય જ નથી. પણ ધારો કે તમને એમ થાય નથી ફાવતું, નથી ગમતું, છ મહિના સુધી કર્યું, તે દિવસે સ્વામીએ વાત કરી અને પ્રયત્ન મેં કર્યો, કંઈ આમ લાભ ના થયો, તો ફરી વખત આપણે ક્યારેક મળીએ ત્યારે કહેજો ને કે પેલી ઘર સભાની વાત અમે છ મહિના કરીને અમને મજા ના આવી, હજી સુધી અમને કોઈ એવો મળ્યો નથી. કારણ તમારી જે કંપનીની પ્રોડક્ટ આઈએસઓ હોય માર્કેટમાંથી પાછી ના પડે ને. આઈએસઓ 9000, આઈએસઓ 9001, આઈએસઓ 9002, આઈએસઓ પ્રોડક્ટ માર્કેટમાંથી પાછી ના પડે ને, કારણ કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. એમ ઘર સભા પ્રમુખ સ્વામી મહારાજની આઈએસઓ પ્રોડક્ટ છે, એ માર્કેટમાંથી પાછી નહીં પડે. પેલું તમારું ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, આ પણ આઈએસઓ ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન છે. એટલે આ પણ અમારી આઈએસઓ પ્રોડક્ટ છે, હા, પાછી નહીં પડે. ફૂલ ક્વોલિટી કંટ્રોલમાંથી ચેક થિંગ બહાર આવેલી છે. આ ક્યુસી ક્લિયર છે, ક્વોલિટી કંટ્રોલ. કારણ કે લાખો પરિવારમાં, એક છેલ્લો પ્રસંગ એને પૂરું કરું, ડોક્ટર નિલેશ છે લંડનમાં, એ પોતે જ્યારે એની ઇન્ટર્નશીપ કરતા હતા ત્યાં લંડનમાં, ત્યારે એ જ સ્ટ્રીટમાં આગળ એક સત્સંગી પરિવાર બીએપીએસના, એને ત્યાં ઘર સભા થતી હતી એટલે એ પણ ત્યાં બેસવા, કારણ કે એને આખા દિવસમાં આ એક જ વખત ગુજરાતી પરિવારનો સંઘ મળતો, અઠવાડિયે બે વખત, એટલે હૂંફ લાગે, આપણું લાગે, એટલે જઈને બેસતા. પછી એ નિલેશ જ્યારે ડોક્ટર થઈ ગયા, એમને પણ લગ્ન થયા, એમના પણ સંતાનો થયા, એટલે વર્ષો વીતી ગયા, એમને થયું કે ઘર સભા બહુ સારી વાત હતી, મારા પરિવારમાં ચાલુ કરવી જોઈએ. એટલે નિલેશ, ડોક્ટર નિલેશ, એમના પત્ની, એમના બે સંતાનો બધા ઘર સભા શરૂઆત કરી. ડોક્ટર નિલેશે પત્ર લખીને આ ઘર સભા પુસ્તિકામાં પોતાના પરિવારને આ ઘર સભાથી જે લાભ થયો એવા લાભ વર્ણવ્યા છે. પહેલો લાભ કે અમારા સંતાનોનું એકેડેમિક્સ બહુ સારું સુધરી ગયું. આ લાભ છે કે નહીં ઘર સભાનો? બીજું લખ્યું, અમારા સંતાનોનું નેબરહુડમાંથી કોઈ પ્રશ્ન, કોઈ પ્રોબ્લેમ, એની કોઈ કમ્પ્લેન જ નથી. ત્રીજી વાત, સ્કૂલમાં બિહેવિયરમાં અમારા સંતાનોને હંમેશા એ પ્લસ પ્લસ રેન્કિંગ આવે છે. ચોથી વાત કે સૌથી મોટી એને લખી કે સ્કૂલમાં જ્યારે તમારે પીટીએમ થતું હોય ને, એટલે કે પેરેન્ટ્સ ટીચર્સ મીટ થતી હોય, પેરેન્ટ્સ ટીચર્સ મીટમાં શિક્ષકો, એટલે કે મારા બાળકો પ્રાઇમરી સ્કૂલમાં ભણતા હતા પાંચમા સાતમા ધોરણમાં,
तो टीचर्स मने अने मारा धर्मपत्नी ने उभा करे अने बद्दा पेरेंट्स ने बतावे कि आ डॉक्टर निलेश ने एमना धर्मपत्नी ए जे रीते एमना संतानों ने ट्रेनिंग आपे छे ने ए तमे सांभळो तमे पण तमारा संतानों ने ए रीते ट्रेनिंग आपो कारण के आ बन्ने संतानों घरे तो मां बाप ने पंचांग प्रणाम करे पण स्कूल मां जईने एना ब्रिटिश व्हाइट टीचर ने पण क्लास मां जईने पंचांग प्रणाम करे केवा संस्कार पछी आवा परिवार मां संवादिता नी कोई खामी रहे। डॉक्टर निलेशे लख्यू के मारा संतानोए घर सभामांथी संस्कार मेळव्या एना लीधे पेरेंट्स टीचर मीटमां स्कूलमां अमारी क्रेडिट वधी गई। तो आवा तो अनेक प्रकारना लाभ छे। माटे प्रमुख स्वामी महाराजना जन्म शताब्दी महोत्सव डिसेम्बरमां आप सौने आमंत्रण पण छे। सपरिवार पधारजो डिसेम्बर 15 थी जान्युआरी 13 सुधी। इट इज अ कल्चरल सिटी विच यू हेव नेवर सीन। गुजराते आवो उत्सव क्यारे जोयो नथी एटलो भव्य अने एटलो दिव्य उत्सव थशे। तमने 2-5-7 कलाकमां घणी बधी सारी वातो समजवा मळशे जीवनमां उतारवा जेवी मळशे। अने ए प्रमुख स्वामी महाराजनो जन्म शताब्दी महोत्सव निमित्ते पारिवारिक संस्कार अने परिवारमां संवादितता माटे सौथी मोटी प्रेक्टिकल अनुकरणीय अनुभवी वात ए छे घर सभा। માટે બધા અઠવાડિયે 2 વખત પ્રયત્ન કરજો। ગીવ મી અ હેન્ડ ઇફ યુ સે આઈ વિલ ટ્રાય। બધાના હાથ ઊંચા છે કે અમે અઠવાડિયે 2 વખત ઘર સભાનો પ્રયત્ન કરશું। થેન્ક યુ વેરી મચ। જે મેં 1.25 કલાકથી વાતો કરી છે એ તમે 1.5 કલાકથી એ તમે આ ઘર સભા માટે આંગળી ઊંચી કરી અને દેટ ઇઝ અ ગ્રેટ થિંગ। થેન્ક યુ વેરી મચ ફોર પેશન્ટલી લિસનિંગ ટુ મી એન્ડ ઓલ માય પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ। મેં પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ મહંત સ્વામી મહારાજ બ્લેસ યુ ઓલ। થેન્ક યુ।